મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. આજીભાઈ, આપણે જે પ્રોગ્રામ ગોઠવે છે, શેના નિમિત્તે ગોઠવે છે? જીવન અમૃત કરવા. આ માઈકમાં જીવન અમૃત. જીવન, હા, જીવન અમૃત પર્વ. જીવન અમૃત પર્વ છે. હવે જીવન અમૃત પર્વ તમે શું સમજો છો? મેળાવડો રાખીએ તમારે, બરાબર છે. એટલે આ જીવન અમૃત પર્વ નિમિત્તે આ રાખેલો છે. ઉંમર તમારી કેટલી થઈ ગઈ ભાઈ? 78. અને કુંવરબેન ને? 5 ઓછા. બરાબર છે, 78 વર્ષ છે. અને કુંવરબેન 5 વર્ષ ઓછા છે. તો જીવન અમૃત પર્વ નિમિત્તે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. હવે જીવન અમૃત પર્વ આપણે ઉજવવું છે તો પહેલામાં પહેલા તો આપણે આપણી જાતને ઓળખવી પડે. તો જીવન અમૃતમય બની શકે, બાકી બની ના શકે. તમારે વાત સમજાય કે ના સમજાય? કે જાતને ઓળખવી પડે. હવે પૂછે કે તમે કોણ છો, તો શું જવાબ આપશો તમે? હું જીભાઈ છું. બરાબર છે, એટલે કે હું જીભાઈ છું. વાત સમજાય કે ના સમજાય? તો કે એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? જીભાઈ વિચારવા જેવું છે. હવે વિચારવા જેવું છે તો વિચારીએ, પછી શું જવાબ આવે છે જીભાઈ? હા, એટલે આ તમારું નામ છે, તમે નથી. વાત સમજાય કે ના સમજાય? તમારું નામ છે, તમે નથી. પણ શું થઈ ગયું, હવે જીવન આપણે અમૃત પર્વ ઉજવવું છે, અમૃતમય બનાવવું છે. એટલે કે ભાઈ મરે નહીં ને જન્મે નહીં. વાત સમજાય ને? એટલે મૃત્યુ પણ ના થાય ને જન્મ પણ ના થાય. પણ ક્યારે બને? એટલે કે હું જીભાઈ છું ત્યાં સુધી ના બને. વાત સમજાય ને? એટલે એ વાક્ય રચના બરાબર નથી. જી ભાઈ, વાત સમજાય કે ના સમજાય? તે દાદા ભગવાન મળે ને દાદા નું જ્ઞાન મળ્યું એટલે જી ભાઈ ની ઓળખ થઈ. ખ્યાલ આવે ને? તમારી ઓળખ થઈ. એટલે કે ભાઈ બાય રિલેટિવલી પણ હું જી ભાઈ છું, અને બાય રિયલી પણ હું શુદ્ધાત્મા છું. હવે જો આ બાય રિલેટિવલી પણ હું જી ભાઈ છું અને બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, એટલે એના આધારે એક બીજું વાક્ય પણ બને છે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ થઈ જાય. પેલા હું જી ભાઈ છું એવી માન્યતા હતી, તો પોતે કરતા હતું. એટલે હું કરતા છું, તે કરતા છે, તેઓ કરતા છે. પણ હવે દાદા ભગવાન મળે ને દાદા નું જ્ઞાન મળ્યું એટલે જી ભાઈ ને આપણે ઓળખ્યા કે ભાઈ જી ભાઈ એ તો મારું નામ છે, હું નથી. તો હું કોણ છું? તો કે હું શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? હવે આ વસ્તુ સમજાઈ એટલે પછી જે મરવાનો ભાગ છે અને મરે છે એના આધારે જન્મવાનો ભાગ છે બંધ થઈ જાય. એને બીજી રીતે સમજીએ જી ભાઈ, આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? અહંકાર. એ રીતે આત્મા મરે છે કે અહંકાર મરે છે? અહંકાર મરવાનો. અહંકાર મરે છે. વાત સમજાય ને? હવે અહંકાર જન્મે છે ને અહંકાર મરે છે, આત્મા જન્મ તો મરતો નથી. વાત સમજાય કે ના સમજાય? હવે અહંકાર જન્મે મરે છે તો અહંકાર ને આપણે ઓળખવો પડશે કે નહીં ઓળખવો પડે? ઓળખવો પડશે. એટલે અહંકાર ને ઓળખીએ તો જી ભાઈ તમે અહંકાર કોને કહો છો? તો કે હું જી ભાઈ છું. તો કે એ વાક્ય બરાબર નથી. વાત સમજાય ને? એટલે એને કોઈ વ્યાખ્યા બનાવી હોય, કોમન વાક્ય બનાવી હોય, તો જે છે નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. વાત સમજાય ને? જે છે જ નહીં, આજે પણ નતું, ગઈકાલે પણ નતું, અને ભવિષ્યમાં પણ નતું. બીજી રીતે આપણે એને સમજીએ તે કે જી ભાઈ આજે તમને નામ મળ્યું, પણ ગયા અવતારે આ જ નામ હતું? ના. એટલે તમને ખબર હશે ગયા અવતારે આ નથી કે ખબર છે? ખબર નથી. તો અહીં બોલવાનું વાક્ય રચના પરફેક્ટ બોલવાની, નહીતર ના બોલશો તો એ અહંકાર કહેવાય. કારણ કે હું કઈ જાણું છું, પણ બોલો કે ખબર નથી તો એ અહંકાર ના કહેવાય. એટલે મૃત્યુ ના થાય. સમજાય ને? હવે ગયા અવતારે નામ
આ ખબર નથી, જી ભાઈ નામ છે એ ખબર નથી, તો આવતા આવતા આ જ રહેશે? ના, એ ખબર છે તમને? ખબર નથી. તમે ના બોલશો તો હું કઈક જાણું છું, અહંકાર ઉભો રહેશે. આજે તમારું નામ છે પણ ગઈકાલે ખબર નથી, આવતીકાલે પણ ખબર નથી. સમજાય ને? એટલે આ તમે તમારે આ વાક્ય રચના પરફેક્ટ છે, એટલે અહંકાર નો જન્મ ના થયો, અને અહંકાર નો જન્મ ના થયો માટે અહંકાર નું મૃત્યુ પણ નથી. એટલે બીજા રીતે જીવન અમૃત પર્વ ઉજવવાની બિગેનિંગ થઈ. સમજાય કે ના સમજાય? એટલે આ એક સિમ્પલ દાખલા થી એને એને બહુ પરફેક્ટ વાક્ય બોલવું હોય તો આ રૂટ કોઝ નો અહંકાર થયો, જેનાથી ચાર ગતિ ને 84 લાખ યોની ના બંધ પડે છે. ખાલી આટલું જ બોલો કે હું જી ભાઈ છું, હું કુંવર બેન છું, આટલું જ વાક્ય બોલ્યા. જેમ તળાવમાં કાંકરી પડે ને વર્તુળ બને કે ના બને, આખું જગત ઊભું થઈ જાય. અને આટલું જ ખબર પડે કે મારું નામ જીભાઈ છે, હું જીભાઈ નથી. આ સમજાય ને? અને દાદા ભગવાન મળે ને દાદાનું જ્ઞાન મળ્યું એટલે હું કોણ છું એ જાણી લીધું. કે બાય રિલેટિવ પણ છું જીભાઈ છું, અને બાય રિયલ પણ છું શુદ્ધાત્મા છું. માટે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગઈ. એટલે તમારું જે દર્શન છે, તમારું જે જ્ઞાન છે એ પરફેક્ટ થઈ ગયું. એટલે અહંકાર જતો રહ્યો. હવે શરીરમાંથી આત્મા નીકળે પહેલા તમે અહંકારનો વિલય કરો, એને જીવન અમૃત પર્વ કહેવામાં આવે છે. જી ભાઈ વાત સમજાય કે ના સમજાય? આ ટેકનિકલી છે. હવે આપણે એ જ વસ્તુને આપણે કવિરાજના એક પદ દ્વારા આપણે આપણું અહંકાર ને સમર્પણ કરીએ. આ સમજાય ને? જે મૂળ પુરુષ છે એને સમર્પણ કરીએ, તો એના માટેનું આપણું એક પદ છે એ હું ગાઈશ, અને પછી તમારે પાછળ બધા ગાવું છે. ચોપડીઓ બે ની વચ્ચે તમે કરજો. તમારે જો પાન નંબર 7 છે, અને ધારો કે કોઈની પાસે ચોપડી ના હોય તો એ સિમ્પલ શબ્દો છે, અને બહુ ઊંચા પ્રકારના ભાવ એની અંદર છુપાયેલા છે. જી ભાઈ અને કુંવરબેન નું તો જીવન અમૃત પર્વ તો ઓછું હશે, પણ જે આ ગાશે ને એનું જીવન અમૃત પર્વ પણ આ જ ઉંમરે ઉજવાઈ જશે તમારે. કારણ કે અહંકાર નો વિલય થશે. કારણ કે જન્મે છે અહંકાર અને મરે છે પણ અહંકાર. આત્મા જન્મ તો મળતો નથી, કાયમ નો છે. કૃષ્ણ ભગવાને કીધું ને, એને કાપી ના શકાય, એને બાળી ના શકાય, એને દાટી ના શકાય, એને ભીંજવી ના શકાય. એટલે આત્મા મળતો જન્મતો નથી, પણ જળ અને ચેતન એ નદી કાવથી બીજી વસ્તુ ઉભી થાય છે, અને એનાથી આખી આ વસ્તુ બને છે. પાન નંબર 17 છે, નાની પાતળી પુસ્તક જે આપી છે એમાં પાન નંબર 17 છે. અને આ જે છે એની અંદર પાન નંબર 7 છે, જાળી હોય તો. હવે હું બહુ સિમ્પલ શબ્દોમાં ગઈશ તમારે, અને બધું કટ કરીને ગઈશ એટલે ગઈ શકશો તમે. જો માઇક નો અવાજ સેટ કરો. હવે એ માઇક મૂકી દો જી ભાઈ, એટલે એ થઈ જાય. જીવન અમૃત પર્વ ઉજવવાનું છે જી ભાઈ અને કુંવરબેન નું, અને આપણે પણ આપણું જીવન અમૃત પર્વ ઉજવવાનું છે, અને એના માટેનું આ કવિરાજે બહુ સુંદર ભજન લખેલું છે. હું ગાઈશ, અને બહુ સિમ્પલ શબ્દો છે. સર્વસ્વ અમારું અર્પણ છે, સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણો આધ્યાત્મિક
આનંદ પરમાનંદ આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચર ભગવાન તા
Jesus.
સમર્પણ કર્યું જે ચાર ગતિને 84 લાખ યોની ભટકાવે એવા બધા પ્રકારના કર્મો આપણે ભગવાનને સમર્પણ કર્યા એટલે બીજા શબ્દમાં અહંકાર રહિત થયા. હવે અહંકાર રહિત થયા તો મરે છે અને જન્મે છે, અહંકાર જન્મે છે મરે છે. હવે અહંકાર બધો ભગવાનને આપી દીધો એટલે તમારી પાસે રહ્યું શું? કેવળ તમારું સ્વરૂપ રહ્યું, શુદ્ધાત્મ સ્વરૂપ. સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આખું આ અમૃત પર્વ જે છે, જીવન અમૃત પર્વ જીભાઈ અને કુંવરબેન માટેનું, તો આ આ પહેલી કડી છે. હવે બીજી કડી આપણે દેવોને આવાહન કરવાનું છે. એટલે અમુક વસ્તુ આપણે કરી શકીએ ને અમુક વસ્તુ દેવો કરી શકે જીભાઈ. એટલે દેવોને આવાહન કરીને આખું આપણું જે પ્રયોગ છે, જીવન અમૃત કરવાનો જે પ્રયોગ છે એ સાર્થક થાય. એટલે એના પછીનું પાણું છે તમારે દેવોને આહવાન. એ બહુ સિમ્પલ શબ્દો છે, ગવાશે તમારે. હવે માઇક નીચે મૂકી દો. દાદા ભગવાનની
ચરણો મહી સર્વજ્ઞના તું ચરણો મહી આત્મ સાતા પામસી આત્મ સાતા Thank you.
અહંકાર ઉભો થઈ ગયો, જે સૂક્ષ્મતમ અહંકાર કહેવાય, જેનો ફોટો ના પડાય, જે પકડાય નહીં તમારે. ઉત્તમભાઈ બરોબર, એ દાદા ભગવાન દ્વારા, દાદા ભગવાન ના જ્ઞાન દ્વારા એ પકડાયું ને સમજાયું આપણને. અને સિમ્પલ ભાષા તમારે બધાને માન્ય થાય કે ના થાય, ભણેલો હોય કે અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, નાનો હોય કે મોટો હોય, કોઈ પણ પક્ષ નો હોય, કોઈ પણ પક્ષ નો હોય, કોઈ પણ ધર્મ નો હોય, એને સીધું સમજાય કે વાત બરાબર છે કે મારું નામ ઉત્તમભાઈ છે, હું ઉત્તમભાઈ નથી. પણ જો અનંત કાળથી જે આપણે નામ મળે છે એ રીતે ચાલે છે, હું ઉત્તમભાઈ. વ્યવહારમાં જો ને બજારમાં એક ઉત્તમભાઈ ના નામ એક જ હશે કે કેટલાય હશે? કેટલાય. તો ઉત્તમભાઈ બોલે એટલે આપણે ત્યાં આગળ તરત ખેંચી જઈએ. બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? એ બધે પેપરમાં આવે તમારે ઉત્તમભાઈ નું બે અવસાન, અને આજે 12 વાગે તમારે સ્મશાન યાત્રા કરવાની છે, અને તમે વાંચો એટલે આનંદ થાય કે ના થાય? ના આનંદ તો ના, પણ ઉત્તમભાઈ વાંચીને આપણો એટ્રેક્શન થાય. પણ ખબર છે ને, હું તો જીવતો છું એટલે બીજા કોઈ ઉત્તમભાઈ, એટલે ફેર પડી દેશો તમે. કારણ કે હું તો વાંચું છું, પેપરમાં લખ્યું છે ઉત્તમભાઈ નું દેહ અવસાન થયું છે, કે ત્યાં ભેદ પાડ્યો તો ક્યાં અહંકાર ઉભો થયો? બિલકુલ નહીં. હવે અહીંયા ભેદ પાડી શકાય છે, વાત સમજાય ને? પણ હું ઉત્તમભાઈ છું ત્યાં ભેદ પાડવો એ જ્ઞાની કે તીર્થંકર સિવાય પાડી ના શકે. ઓહો, પ્રમાણ વાત છે. આ ભેદ તો આપણે વ્યવહારમાં ભેદ પડી જાય. આગળ બેસેલો વાત કરતો આવ કાંતિભાઈ, ઉત્તમભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે
આટલી વસ્તુ સમજાઈ ગયું એટલે અહંકાર નો વિલય થાય છે, અને અહંકાર નો વિલય થાય છે એટલે જન્મે છે અહંકાર ને મરે છે પણ અહંકાર. આત્મા જન્મ તો મળતો નથી, સાચું ને? એટલે શું થયું એટલે તમારું જ્ઞાન આખું જે છે તો એ તમે જ્ઞેયાકાર હતા એની જગ્યાએ તમે જ્ઞાનાકાર થઈ ગયા. જ્ઞાનાકાર થઈ ગયા તમારે, સમજાય ને? એટલે સીધું કેવળ વસ્તુ તમારા હાથમાં આવી ગઈ. કેવળ આવ્યું એટલે બીજા શબ્દમાં એને અલગ અલગ પ્રકારના વ્યવહારના હિસાબે શબ્દો કે વાક્ય રચના બને છે. કે ભાઈ ધારો કે આ જી ભાઈ કે કુંવરબેન આ જીવન અમૃત પર્વ નું ગોઠવ્યું છે તો આ જીવન અમૃત પર્વ થઈ ગયું. કારણ કે તમે જ્ઞાનાકાર થયા, જીવન એનો છે પણ એ અમૃત થઈ ગયું, એ અમૃત થઈ ગયું. અને જ્ઞાનાકાર થાય તો એ પોઈઝન થઈ જાય. એટલે બધાને થવું છે અમર, પણ પીવે છે તમારે પોઈઝન, તમારે કેવી રીતે અમર થઈ શકાય? હું ઉત્તમ ભાઈ છું બોલે એટલે તરત પોઈઝન પીધું એટલે મરી ગયો તમારે, બરાબર છે? ના, હું ઉત્તમ ભાઈ એટલે વેટુ સ્મશાન, વેટુ સ્મશાન મૃત્યુ લોકી જીવ. હવે તમારો જે જન્મ થાય છે ઉત્તમ ભાઈ, તો કોઈના દીકરા થવા માટે નથી જન્મ થયો. હા, હિસાબ બાકી છે એટલે કોઈના દીકરા થાવ છો અને સામે લઈ વ્યક્તિ તમારા મા બાપ થાય છે. એવી રીતે તમારા જે પણ સંસ્કાર છે એના આધારે એજ્યુકેશન મળે છે એટલે ડૉક્ટર કે એન્જિનિયર થાવ છો કે બિઝનેસમેન થાવ છો. એવી રીતે શેર થાવ છો એટલે લગ્ન થાય છે એટલે સામેલી વ્યક્તિ ધર્મપત્ની બને છે, તમે પતિદેવ બનો છો. બે ત્રણ વર્ષ પછી બાળક થાય એટલે ફાધર બનો છો, સામેલી વ્યક્તિ દીકરો બને છે. એટલે આ બધા વ્યવહાર માટે તમને જન્મ નથી મળેલો. શું કહેજો ઉત્તમ ભાઈ? હા, બિલકુલ સાચી વાત. એટલે તમને જન્મ મળ્યો છે તમારી જાતને ઓળખવા માટે, તમને જન્મ મળેલો છે. બધાને ઓળખ્યો પણ પોતે પોતાને ઓળખ્યો નથી, એની આ પ્રોબ્લેમ છે, એની રામાયણ મહાભારત છે. ઉત્તમ ભાઈ બધાને ઓળખી લીધું. છોકરો છોકરી પસંદ કરવા જાય કે છોકરી છોકરો પસંદ કરવા જાય તો ઓળખી લે તમે. બિઝનેસમેન હોય તો ગ્રાહક વેપારીને ઓળખી લે તમે. આધાર કાર્ડ બતાવે એટલે ખબર પડી જાય કે કોણ છે. ખેડૂત હોય તો જમીન જોવે એટલે તરત ઉપજાવું છે કે ઉપજાવું નથી એને ખબર પડી જાય. સાચું ને કે ના સમજે? હું કોણ છું બોલો. પણ પોતે પોતાને ઓળખ્યો નથી એની આ બધી રામાયણ છે ને એના આધારે આ બધી વસ્તુ કરવી પડે છે. એટલી એટલી બારીક આ માયાનો એટલો એટલો ફક્ત બિલીફ છે. માયા એટલે જે છે જ નહીં અને છે કહીએ છીએ. અને અનંત અવતાર સુધી, અનંત અવતાર એક જ્ઞાની કે તીર્થંકર મળે તો જ તમારું ઠેકાણું પડે, ત્યાં સુધી ઠેકાણું ના પડે. કારણ કે આ માયામાંથી બહાર નીકળેલા હોય, આ મોહ માયામાંથી બહાર નીકળ્યા હોય તો જ ઠેકાણું પડે, બાકી ઠેકાણું ના પડે તમારે. એટલે નિમિત્ત જોઈએ. એટલે એને આપણે અત્યારે ધારો કે લગ્નની સિઝન છે તો લગ્નમાં જવું હોય તો તૈયાર થવાનું હોય તો દિવાલ સામે ઊભા રહો તો તૈયાર થાય કે ના થાય? ભાઈ બહુ વાંધો ના, પણ બહેનોને પૂછીએ શું કરશું? પૂછો તો તૈયાર થવાય ને? હવે દર્પણ ના હોય એટલે કે લગ્નમાં નથી જવું. એવું જ કહીએ, બીજું કહીએ, માઇક આપો. ડ્રેસિંગ ટેબલ જોઈએ. ભારત ના જઈએ એ ડ્રેસિંગ ટેબલ એ તમારે 5-25 હજાર નું બનાવવાનું એવું ને પાછું? એનો બધું ડ્રેસિંગ ટેબલ, બધું ડ્રેસિંગ ટેબલ નો પાછો રૂમ. હા, રૂમ પાછો એ જગ્યા ફાળવવાનું હોય એ બધું. હવે આ
તો કે જો વ્યવહારમાં તમારે જવું છે ને તમારે ઓળખાણ આપવી છે તો આ બધો પરિચય છે, સ્થૂળ ભાગમાં પણ છે. તો તમારી જાતને ઓળખવી હોય તો આવા દર્પણ જેવા શુદ્ધ પુરુષ મળે તો જ તમે તમારી જાતને ઓળખી શકો. ઓળખી જ ના શકાય, શુદ્ધ પુરુષ જોઈએ જેને આ જગતની કોઈ પણ વિનાશી ચીજ એને ખપતી નથી, જેનો નિસ્દિન આત્મામાં ઉપયોગ છે, ગર્વ નથી, ગારવતા નથી, પોતાપણું નથી, એવા શુદ્ધ પુરુષ મળે તો તમને તમારી જાત ઓળખાવડે ને પછી એમાં બેસાડી દે, પછી બાકીનું તમને આખું અનુસંધાન કરી આપે. પણ એ દર્પણ છે એવું મને દેખાઈ આવે. હા દેખાઈ આવે ને, અનંત અવતારના માર પડેલો એકબીજાને ઓળખ થયેલી કે ના થયેલી હોય એને એક દાખલાથી સમજવું. કે ધારો કે સમયે સમયે મૃત્યુ થાય પણ એક જ વાર તમને અગ્નિનો અનુભવ થઈ ગયેલો હોય, પછી બીજા અવતારમાં જન્મ થાય તો અગ્નિને ખુલ્લા હાથે પકડશો ખરા? એટલે ભાઈ તમને અનુભવ જ નથી થયો આ અવતારમાં. કયા અવતારનો છે? હા એટલે એ તમને જે અવતારો મળ્યા છે એમાં માર જ પડે છે, એટલે એમાંથી એને તારણ નીકળે છે. પણ તારણમાં શું કરે છે? હજી અવસ્થાઓ જ પકડે છે, વ્યક્તિઓ જ પકડે છે, વસ્તુઓ જ પકડે છે, તત્વ નથી પકડતો. જેમ લગ્નનો ભાગ હોય કે લગ્ન કરે તો સ્ત્રીનો યોગ બરાબર ના હોય તો એને છૂટાછેડ આપીને બીજી સ્ત્રી જોડે લગ્ન કરે, તો કે ભાઈ આ સ્ત્રી બહુ મને સેટ નથી થતો પણ આ મને સેટ થશે. અથવા સ્ત્રી હોય તો પુરુષ કે આ મને સેટ નથી થતો એટલે છૂટાછેડા લઈને આપણે બીજા પુરુષને પસંદ કરીને લગ્ન કરીએ, આવી રીતે જ કરીએ છીએ. પણ જ્ઞાની પુરુષને હું કાલે અવસ્થા તરીકે કરું સાહેબ કરું તો જેમ દર્પણને આપણે આ બધી વસ્તુને એક અવસ્થાનું બોલાવે છું, જ્ઞાની પુરુષને એક અવસ્થા તરીકે લઈ અને પછી પાછું બીજી જગ્યાએ ગોતવા જવું પડશે. તો કે જ્ઞાની પુરુષને સામાન્ય રીતે અવસ્થા તરીકે લઈ ના શકે. જ્ઞાની પુરુષ આખા જગતમાં અલગ તરી આવે અને એનો જે અનુભવ હોય અનંત અવતારનો અનુભવ હોય તો એક જ પલમાં ઓળખી જાય. વાહ. એટલે જ્ઞાનીને પણ ઓળખાણ આપવી ના પડે અને તમારે ઓળખાણ કરવી ના પડે, ઓળખાઈ જાય. આ તમારા પુષ્પાબેન કેવી રીતે પસંદ પડ્યા તમારે? અત્યારે બધી મહેનત કરીએ છીએ એના આધાર હશે. તો પુષ્પાબેન તમને કેવી રીતે પસંદ થયા? નહોતી કે 25 વર્ષથી ક્યાંક ભાવનગરમાં મોટી થઈ ગયા. એ પરમાણુ ખેંચી જ લે. એટલે તમને જે અવતાર મળ્યો છે એ અવતારમાં સુખ દુઃખના બધા તારણો કાઢેલા છે, એના આધારે તમે ઓળખી જ લો. એટલે એકવાર એ દર્પણ મળી જાય પછી કાયમ ન થઈ જાય? કાયમ ન થઈ જાય, ગમે તેવું મૃત્યુ થાય જન્મ થાય ન થઈ જાય. એ જ્ઞાની અને તીર્થંકરે એ શુદ્ધ પુરુષોએ દર્પણ હોય અને દર્પણ મળી ગયું એટલે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. ગમે તેવું આડોઅડો જાઉં પણ પાછો ખેંચે નથી આવી જવું? તો કે આડોઅડો જતો જ નથી પણ એના એવા કર્મો છે. એટલે જે જ્ઞાની કે તીર્થંકર મળે ને તો પહેલાં પહેલાં તમને જે કર્મ બંધ પડે છે એ બંધ કરી દે. કર્મ બંધ પડી જાય? હા, જે કર્મ બંધ પડે છે ને એ બંધ કરી આપે. બંધ કરી આપે એટલે નવા કર્મ બંધ પડે નહીં, એટલે આગળની ગતિ થાય નહીં, એટલે આત્માને ઘાત કરનારા કર્મોથી તમને મુક્ત કરે. આ જીભ ભાઈ છે કે કોર ભાઈ ને તમે કેટલા ઓળખો છો? હું જ નથી ઓળખતો. હવે સામાન્ય રીતે મળીએ બધા લાઇનસર જઈ ચેન્જ કરવા આવે ને આ તે બધી વસ્તુ છે, પણ જેમ હું તમને ઓળખું છું એમને નથી. પણ જો એમને કેમ આ રાખ્યું, કેટલું બધું રાખી શકે કે ના રાખી શકે? આ પ્રોગ્રામ કેમ રાખ્યો? તમને જ કેમ બોલાયા? મને જ કેમ બોલાયા? અને મહિના બે મહિના પહેલા બાંધી દીધો. દાદા ભગવાનના પેગંબર તરીકે બોલાયા તમને? હવે એ તો એમને કેવું દર્શન છે એના આધારે બોલાય એમને ખબર પડે. વાત ને એને આપણે તો કેવું છે કે દાદાનો મહાત્મા છે અને આપણે આપણે કર્મની નિદ્રા કરવાની છે. વાત સમજાય ને? એટલે આપણે અહંકાર ઉપર બેસવાનું નથી. આપણે તો દાદાએ જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિમાં આપણે રહેવાનો ભાગ રહે છે. વાત સમજાય કે ના સમજાય? કે દાદાને બધા લખે ને ચણાના ઝાડ ઉપર બેસાડતા હતા કે નહોતા બેસાડતા?
તો દાદા બેસતા હતા ચણા નું ઝાડ કે દાદા બેસતા હતા ચણા ના ઝાડ ઉપર તો બધા જગત બેસે છે અને માને છે કે હું બહુ વ્યવસ્થિત જગ્યા ઉપર બેઠો છું રિયલાઈઝ જ નતો કે ચણા ઝાડ ચણા ઝાડ ઉપર બેસાય નહીં ગમે તે વસ્તુ પડી જાય પણ આ બધા બેઠેલા છે એટલે પડે જ છે ને તે પેલું ભાદરણ ગયા હતા ને પેલા ધબ્બો મારે 10 વર્ષનો દુખાવો એને જતો રહ્યો તે 15-20 જણા લઈને આવ્યો અઠવાડિયા પછી તમારે એટલે ભાઈ કેમ આવ્યો હતો કે ભાઈ આ તમે ધબ્બો મારે મારો 10 વર્ષનો જૂનો દુખાવો જતો રહ્યો એમ કે તો કે આ બધાને દુખાવો છે એક ધબ્બો મારો એટલે દુખાવો જતો રહે તો પછી દાદાએ શું જવાબ આપ્યો તો કે મારે સંદાસ અટકે ને તો ફાકી લેવી પડે આ તો તારું મટવાનો યોગ હતો અને મારું યશનામ કર્મ છે અને એ રીતે ટાઈમિંગ ભેગો થયો અને એ તમારે બરડે કે કમરે કમર ઉપર તમારે ધબ્બો માર્યો અને દુખાવો જતો રહ્યો પણ મારે અટકે ને તો મારે ફાંકી લેવી પડે એક યશ કરી લેતો હોવાનો પુરુષ કેટલી શુદ્ધતા આ શુદ્ધતા તરત કહી જાય પણ એવું કહ્યું કે મારે છૂટવું છે અને એવું કન્ક્લુડ આવે કે કેવળ આત્મા સિવાય કોઈ પણ વસ્તુ મને જોતી નથી એટલે જ્ઞાની તમને ઓળખે જ જાય એના માટે બીજા અલગ ચશ્માની જરૂર નથી ખાલી તમારો આ જે માર ખાવ એના આધારે તમારો જે હેતુ કે જે નક્કી થાય એમાં એટલું જ આવે કે હવે કેવળ આત્મા સિવાય કાંઈ પણ જોતું નથી હવે એટલે સુધી આવે કે આત્મા એને પ્રાપ્ત થાય એટલે કે એ વ્યવહાર એનો બંધ નથી થતો તમે આત્મજ્ઞાની થયા તો લગ્ન કરવાની ના નથી પાડતા કે ના પાડે છે બિલકુલ નહીં તો ધંધો કરવાની ના પાડે છે તો કોઈના ફાધર થવાની ના પાડે છે કશું નહીં કોઈ વસ્તુ એનો એ અને બે વસ્તુ બિલકુલ ટોટલી ડિફરન્ટ જ છે તો લડાઈ ઝઘડો કરવાની ના પાડે છે કરવાની ના એટલે થઈ જાય છે બધું થાય તો કે લડાઈ ઝઘડો થઈ જાય છે તમે જુદા પડી ગયા એટલે આમ ના કરો ને આમ ના કરો ને જૂઠું ના બોલો ને ચોરી ના કરો એવું કશું વાક્ય તમે આત્મા આવી ગયા એટલે કામ થઈ ગયું જેને બધું જ જાણ્યું છે પણ પોતે પોતાને કઈ જાણ્યું નથી અને કઈ જાણ્યું નથી અને જેને આત્માને જાણ્યો છે આ સમજાય ને અને બીજું કઈ જાણ્યું નથી અને બધું જ જાણી લીધું છે કે વાત આ સમજાય કે ના સમજાય આવો આપો એમને માઈક માનવીના જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટેના અનેક પંથો છે વાડાઓ છે એમાં જે અલગ અલગ વાડાઓ છે પંથો છે એમાં ઘણી વખતે એવું કહેવાય છે કે માનવી મૃત્યુ પામે એટલે એનો જે જીવ છે આત્મા છે એ કેટલાક પંથમાં એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં એવું છે કે એના કર્મના આધીન એને બીજો જન્મ મળતો હોય છે બીજા પંથમાં એવું પણ કહેવાય છે કે મનુષ્ય યોનિમાં જે જન્મ થયો એ બીજા અવતારમાં મનુષ્ય યોનિમાં જ જન્મ થાય છે આવું અલગ અલગ વાડાઓમાં અલગ અલગ વિભાવનાઓ છે વિચારો છે તો આમાં તથ્ય શું સાચું શું એવું કોઈ સાચી માહિતી કોઈ પંથમાં ખરી તો કે પંથમાં ના હોય શું નામ સાહેબ તમારું બાહુભાઈ એચ પટેલ બાહુભાઈ ક્યાંથી આવો છો સાહેબ સાહેબ અમદાવાદ તો કે પંથ હોય ને એક માન્યતાનું જ હોય એટલે એ માન્યતા કરેક્ટ છે પણ સમગ્ર રીતે કરેક્ટ નથી અને કોઈ દાખલાથી સમજવું હોય ઇંગ્લિશનો 6 તો હું 6 સાઈડ પર ઊભો છું એટલે મને હું બોલી 6 છે અને તમે 9 સાઈડમાં બેઠા છો ઊભા છો એટલે 9 બોલશો તો સાચું કોણ બહુ ભાઈ અને હું કહીશ ના 9 નથી 6 છે તો સાચું કોણ 6 આ સમજાય કે ના સમજાય એટલે વાળા પણ તો આવી રીતના હોય તમારે એટલે સત્ય કર્યું પણ વ્યૂ પોઈન્ટ છે યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ હવે તમારી દ્રષ્ટિ એક જ સમયમાં બે વસ્તુ જોઈ શકે તો પછી વ્યૂ પોઈન્ટ થી બહાર નીકળી જાવ છો પણ
માસ લેવલના લોકોને આ રીતે ધર્મ આપવો પડે. જેમ બાળક ગર્ભમાં આવે છે તો આવરાયેલું છે કે નહીં, એટલે એને નર્સરીના ભાગમાં, જુનિયરના ભાગમાં, સિનિયરના ભાગમાં, પહેલા ધોરણમાં એ બધી સુસુપ્તા જાય. તમારે અમુક પ્રકારની એને વાત્સલ્યો મળે, નર્સરી ભાગ મળે તમારે. કરતા કરતા 5-7 વર્ષ પછી થોડુંક બધું એ કરતો થાય, અને કરતા કરતા 12-15 વર્ષે એ હિતાયતનું ભાન ઊભું થાય, અને લગભગ 15-25 વર્ષની અંદર એને આખું સાયન્સ આખું મળી જાય. એટલે સનાતન ધર્મમાં પહેલાં પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ કીધો છે. પછી ગ્રહસ્થ કીધો છે, પછી વાનપ્રસ્થ કીધો, પછી સંન્યાસ કીધો. પણ બ્રહ્મચર્ય એટલે બેઝિકલી બ્રહ્મચર્ય કરવું, એટલે તમારો વ્યવહાર કે તમારું દર્શન શુદ્ધ કરવું. આપણે બ્રહ્મચર્યને એમ થાય કે સ્ત્રી પુરુષ જોડે લગ્ન કે વ્યવહાર ના કરો એવું આપણે મીનિંગ લઈએ, પણ બ્રહ્મચર્ય કરવું એટલે કોઈ કોઈ પણ એક સંયોગ આવે ભાવભાઈ, કે કોઈ પણ એક વ્યવહાર આવે એમાં તમે ભ્રાંતિમાં ના રહો, એ તમારું વિઝન ક્લિયર રહે. જેમ 6 અને 9 ભાગમાં તમારું વિઝન ક્લિયર થઈ જાય કે ભાઈ આ સાઈડમાં ઉભો છું મને 9 લાગે છે, અને આ સાઈડમાં ઉભો છું મને 6 લાગે છે, અને 2 વસ્તુ તમને જોઈ ગઈ એક જ સમયમાં 2 જોઈ લો, તો આ ભ્રમની અંદર ચર્યા થઈ કહેવાય. ઉત્તમ વ્યવહાર સમજાય કે ના સમજાય? એટલે 15-25 વર્ષ દરમિયાન આ જે ગધા પત્રી પાર કરે તો બાકીના 75 વર્ષ એને ક્યાંય રોગ બીમારી કે કશું આવે નહીં. આપણે લગ્ન ના કરવું, ધંધો ના કરો એવો મિનિંગ નથી ભાઈ, વાત કરો તો વાંધો નહીં, આપણે બધું જ ચાલે એને. તમે જે હમણાં ભણતર ગણતર ને ઘડતર ની વાત કરે છે સર, એટલે ભણતર એવું હોવું જોઈએ, ગણતર એવું હોવું જોઈએ, ઘડતર આ નવી વ્યાખ્યા કરી એમ. હા, બ્રહ્મચર્ય આશ્રમ એટલે આપણે દર્શન ને શુદ્ધ કરવું, દર્શન શુદ્ધ કરવાનું, તમારી વૃત્તિઓ શુદ્ધ કરવાની છે. હવે હું 6 પકડી રાખું, પેલા 9 પકડી રાખું તો મારી વૃત્તિ એ થઈ જાય, હઠયોગ થઈ જાય, આગ્રહી થઈ જવું. એટલે ભણતર સારું હોય, ઘડતર ચણતર સારું હોય તો ઘડ પણ સારું જાય, બહુ જ ઉત્તમ જાય, બહુ જ ઉત્તમ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એ એ આટલા માટે જે કે 15-25 વર્ષથી એ ગધા પતિ હાચવી લીધી, પતિ ગયું, મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. ભાવભાઈ સાહેબ વાત સમજાય કે ના સમજાય? બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે જગતને જેમ છે તેમ ઓળખવાનું છે. આપણા સનાતન ધર્મમાં જે સ્કૂલના એજ્યુકેશનને સેકન્ડરી ભાગમાં મૂકી છે. આપણા સનાતન ધર્મમાં તમારી વૃત્તિઓને નિર્મળ કરવાની વાત કરેલી છે. વૃત્તિ નિર્મળ થઈ ગઈ એટલે બધી જ ભાષા આવડી જાય તમને, બધી વાક્યરચના શૈલી આ તે બધું જ વસ્તુ આવી જાય. વૃત્તિ ઉપર જ આખું વૃત્તિ હોય તમારે, સાચું ને કે ના સમજાય? કે વૃત્તિ નિર્મળ થઈ ગઈ એટલે કામ થઈ ગયું તમારે. હવે વૃત્તિ નિર્માણ એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો ભાવભાઈ સાહેબ હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો, હવે હું તમને દેખું છું તો મને ઊંધા દેખાશો કે સીધા દેખાશો? ભાવભાઈ સાહેબ સીધા દેખાશો. હવે મારી દિવાલ તરફ દ્રષ્ટિ છે, મારે ભાવભાઈને જોવા છે તો દેખાશે કે નહીં દેખાય? દિવાલ તરફ દ્રષ્ટિ છે, મારે જોવા છે ઉલટા, તો દેખાશે જ નહીં, કારણ કે દિવાલ તરફ દ્રષ્ટિ છે. પછી હું રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ વળીશ અને જોવા પ્રયત્ન કરીશ, તેમ છતાંય નહીં દેખાય. પણ હું કમરથી વળીને 2 પગ વચ્ચેથી જોઈશ ત્યારે દેખાશે, તો ઊંધા દેખાશે કે સીધા દેખાશે? ઊંધા. હવે એમ થાય કે 5-25 સેકન્ડ પહેલાં સાહેબ તમારે એકદમ સરસ ને સીધા સરળ હતા, એકદમ બગડી ગયેલા, હું સફાળો થઈ ગયો, ઊભો થઈ જાઉં, દિવાલ તરફની દ્રષ્ટિ ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરું, તો હવે ઊંધા દેખાશે કે સીધા દેખાશે? સીધા સીધા. તો આ મને ઊંધા સીધા દેખાય ખોટું છે? આમ ખોટું છે, અને આમ જોઈએ તો સાચું પડે, એટલે આ વિકલ્પ થઈ ગયો, એટલે વિકલ્પ ના જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તો કે સાચું આ જે ઊંધા સીધા દેખાય સાચું જ છે. વાત સમજાય કે ના સમજાય? આમ નહીં બોલવાનું, આમ કાઢી નાખવું પડે, સાચું જ છે. વાત સમજાય કે ના સમજાય? મને જે ઊંધા સીધા દેખાય સાચું છે, પણ જ્યારે મને ઊંધા સીધા સાહેબ દેખાતા હતા ભાવભાઈ સાહેબ, ત્યારે તમે સીધા જ હતા કે ઊંધા સીધા હતા? સીધા સીધા જ હતા.
તો હવે ધર્મ ક્યાં રહ્યો? મારે ભાવભીને સુધારવાનો કે જૈને સુધારવાનો? ભાવ વાત સમજાય કે ના સમજાય? એટલે આ આટલી છે, આ વૃત્તિ આ તમારી નિર્મળ થઈ ગઈ. હવે આખો તમને જગતનો ધર્મ તમને મળશે, આખો જગતનો વ્યવહાર આના ઉપરથી મળશે. એટલે એના આધાર શું થઈ ગયું કે આખું જગત નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ છે. તમને કોઈ પણ ભૂલવાળો દેખાય છે તો તમારી વૃત્તિ તમારી દ્રષ્ટિ મળવાની છે, માટે તમને ભૂલવાળો દેખાય છે. પછી આટલું જ એજ્યુકેશનમાં આટલું જ છે, આટલું કર્યું. વર્લ્ડના કોઈ પણ ભાગમાં જશે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, રોગ બીમારી પણ નહીં થાય. એટલે પહેલાં પહેલાં તમારી વૃત્તિ નિર્મળ છે એટલે ભવરોગથી મુક્ત થાવ છો. હવે ભવરોગ જ નહીં થાય તો મન વચન કેવી રીતે બનશે? આ દેહ કેવી રીતે બનશે? માનવીના જે ગુણ અને લક્ષણો જે હોય છે જન્મ્યા પછી, એ ગુણ લક્ષણો એના જીવમાં હોય છે કે એના વારસાગત હોય છે? બે હોય એના, વારસાગત હોય અને જીવમાં બે હોય તમારે. એટલે જીવમાં જે લક્ષણો હોય કાયમ માટે એના જે પરમેનન્ટ જ હોય ના દરેક અવતાર ના? જીવમાં અને વારસાગત બે રિલેટિવ ભાગ જ છે, એટલે એ પરિવર્તનશીલ છે. અચ્છા, પરિવર્તન ચેન્જિંગ, હા પરિવર્તનશીલ છે. જેમ અત્યારે મેં આ દ્રષ્ટિ આપી તો અત્યારે સમજાય, હવે પ્રેક્ટિકલમાં આવતા વાર લાગશે. પણ જેમ જેમ તમે અભ્યાસ કરશો ત્યારે ખરેખર કે એ આખા જગતમાં પેલું કહે ને કે સર્વ ઉપાધિનું કારણ હું જ છું, બરાબર આવું વાક્ય આવશે અમુક સમય પછી. અત્યારે સામેનો પક્ષ આવશે, સમજાય ને? કેમ કે હું ભાવભાઈ છું એટલું બધું ગાઢ અને ઉગાઢ થઈ ગયેલું છે. હવે સત્સંગનો પરિચય થશે ને આવી રીતે ઇન્ટરેક્શન થશે તમારે, ત્યારે ખબર છે કે ભાવભાઈ જુદા છે અને હું જુદો છું, અલગ અલગ, સમજાય ને? એટલે આઈ જુદો છે ને માય જુદો છે. હવે આઈ ને માય ભેગો થઈ ગયો છે. હવે આઈ માય એટલે એને એને ગ્રામેટિકલી ભાવભાઈ સમજવું હોય, કેમ સાહેબ હસવું આવે છે? એટલે આ ટેકનિકલ એવો પોઈન્ટ એવો છે, આ ટેકનિકલ થઈ ગયા એટલે મને આનંદ થયો, હસવું આવે. નકર તો મૂંઝાઈ જાય, તમને હસવું આવે તો બહુ મજા આવે. તો એટલે કે આઈ અને માઈને આપણે ગ્રામેટિકલી મૂલ્યાંકન કરીએ, એટલે હું એટલે પુરુષ સૂચક એ વાક્ય છે અને માઈ એટલે સ્ત્રી સૂચક વાક્ય છે. એટલે પેલો પ્રશ્ન રહે છે ને કે પહેલાં ઇન્દુ કે પહેલાં મરઘો, બરાબર. એટલે આ અંદર જ હું અને મારું ભેગું થઈ ગયું છું, જોઈન્ટ થઈ ગયું, એટલે આ જગત ઊભું થઈ ગયું. તે જ્ઞાની પુરુષ આઈ ને માયનું સેપરેટેશન કરાવી દે. હવે સેપરેટેશન ને સમજવું હોય તો પેલા બહેનો પેલું દહીંમાં વલોણું કરે એટલે માખણ જુદું પડે કે ના પડે, અને પછી છાશમાં કે પાણીમાં મિક્સ કરવા જાય તો મિક્સ થાય ખરું? તો આટલો પ્રયોગ જ છે. ભાઈ વાત સમજાય કે ના સમજાય? સરસ. તેમ છતાં આ બધા 14 લાખ પ્રકારના લેયરો છે ટોટલી આખા બ્રહ્માંડ ની અંદર. 4 ગતિને 84 લાખ યોની છે, એમાં ખાલી મનુષ્યના લેયરો 14 લાખ પ્રકારના છે. જેમાં આ માઇક જુદું હોય, બીજી ટાઈપના માઇકો જુદા હોય, એવી રીતે મનુષ્યના લેયરો છે. એટલે લેયરો પ્રમાણે આવા ગચ્છ મત ને બધી વસ્તુ હોય, એટલે એને રાઈટમાં નહીં પડવાનું, રોંગમાં નહીં પડવાનું, પણ આ હોય જ. આપણે આપણું જોઈ લેવાનું રહે કે મારે એબ્સોલ્યુટ થવું છે, મારે સનાતન સુખ જોઈએ છે, એકવાર આયા પછી જાય નહીં, વાત સમજે ને? તો તમને બધા એવા સંજોગો મળશે. અને આ તમે વચગાળાના ભાગમાં તો એ રીતનું તમારું ડેવલપમેન્ટ છે, એટલે એ રીતે તમને એ નિમિત્તો ભેગા થશે, પણ એમાંથી એ તમને અનુભવ મળશે, એટલે કરતાં કરતાં આગળ વધવાનો ભાગ તમારો આખો આવે તમારો. ભાઈ વાત સમજે કે ના સમજે? એટલે વૃત્તિ આખું છે. એટલે આપણા સનાતન ધર્મમાં ખાલી વૃત્તિને નિર્મળ કરવાની છે, એટલે સંસ્કાર ને કેળવણી શબ્દ આપણે એ રીતે વાપરવામાં આવે. સંસ્કાર ને મળે જ નહીં તમારે. હા, એટલે શિક્ષક બનવું હોય ને તો એક માં બરાબર 100 શિક્ષક બહુ મોટી વસ્તુ છે. અને માં તો કેવું છે, બધે ઠેકાણે આવે છે. માં બીજા બધા વગડાના બા, હા સમજાય કે ના સમજાય? પછી જો માં શબ્દ છે, પછી આત્મા પરમાત્મા બધે ઠેકાણે છેલ્લે માં શબ્દ આવે છે. એટલે માનું મહત્વ બહુ મોટી વસ્તુ છે.
કે આ ભગવાન છે કે જ્ઞાની કે તીર્થંકરો છે ને એ બધા વાત્સલ્ય મૂર્તિ કહેવાય, એટલે એ કરુણાશીલ કહેવાય, એટલે એ માનો ગુણ હોય અને એનાથી આપણને ડેવલપ કરે. જેમ શિલ્પકાર કેવી રીતે મૂર્તિ ઘડે છે કે નથી ઘડતા, એ જે જ્ઞાની હોય, તીર્થંકર હોય કે કૃષ્ણ કે રામ, એ બધા વાત્સલ્ય મૂર્તિ હોય અને આખી આપણી મૂર્તિ ઘડે. એવી રીતે આપણે સનાતન ધર્મમાં ગુરુનું મહત્વ છે, સાચું ને? તે ગુરુ આપણે કેળવીએ છીએ, એ કેળવણી થઈ એટલે કામ થઈ જાય. હવે કેળવણીની વાતમાં તમારે બહેનોને પૂછીએ તો ભાઈ આ રોટી બનાવે તો સવારે એ તમારે કણેક બાજીને કરે અને પછી પાણી પેલી ઉપર તમારે પેલો વાળકો ઢાંકે એવું હોય ને, અને આજુબાજુ થોડું પાણી એ કરે એટલે અડધો કલાક કલાક પછી તમારે એ રોટલી બને તો પોચી બને અને બધી ફૂલે તમારી પદ્ધતિ પ્રમાણે. એ કેળવણી, કેળવણી મેથડ, એ મેથડ તમારે એ આ કેળવણી. બસ બીજી બધી વસ્તુ તો તમારે ઈગો ઊભો કરશે. હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, ટીચર છું, બિઝનેસમેન છું, એ તમને સેટ નહીં થવા દે. વાઇફ જોડે, છોકરા જોડે, સમાજ જોડે સેટ નહીં થવા દે. અમુક રીતે એકબીજાનું ગરજાગરજી ત્યાં સેટ થશે, પણ જે નવ કર્મ બંધ કરવું છે એ બંધ નહીં કરવા દે. કર્મ ક્યાં તો રાઈટ એટલે રાગ થશે, ક્યાં તો દ્વેષ થશે એટલે રાગનું પણ બંધ પડશે ને દ્વેષનો પણ બંધ પડશે. પણ વૃત્તિ નિર્મળ થશે એટલે રાગ દ્વેષથી પર થઈ જશે એટલે હાચા ખોટામાંથી બહાર નીકળી જશો. અત્યારે તમે જો અનંત અવતારનું આપણે સર્વે કરીએ તો આપણે સાચા ખોટાથી જ કામ કરીએ છીએ, અને ભગવાનના ઘરમાં કે ભગવાનની ભાષામાં સાચું ખોટું નથી. જ્યાં સુધી સાચા ખોટાનો વ્યવહાર છે ત્યાં સુધી યથાર્થ ધર્મ નથી, આત્મધર્મ નથી. સાચું ખોટો એટલે અહંકારનો ધર્મ ખુલ્લો છે, દરસલ ધર્મ ખુલ્લો નથી. ખોટું આવી ગયું એટલે આવી ગયું તમારું ને કે ના સમજાય એટલે આ સાયન્સ છે ને સાયન્સ જેટલું સમજાઈ ગયું એટલે કામ થઈ ગયું તમારું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. તો ભાઈ સમાધાન થયું કે ના થયું? સરસ, વેરી ગુડ. 1% કે 2%? ઓકે, 100%. 100%. જો ઉત્તમભાઈ સાહેબ હવે એપ્રેન્ટિસ માંથી ભાઈ કન્ફર્મ કરજો સાહેબ પાસ કરજો. તમારા શાંતિબેન એક જ ગામના છે? એક જ ગામના. એ તો બહુ પૂછે છે. પહેલી વાર આવ્યા હતા ને રિઝર્વ બેંકમાં તમારે, એટલે તો માઠ હોય ને કે ના હોય, એટલે બધા બહુ પ્રશ્ન પૂછેલા. પહેલી વાર આવ્યા તો બહુ પ્રશ્ન પૂછેલા, પણ બહુ સ્ટેપ બાય સ્ટેપ રિસ્પોન્સ આપતા હતા. સંખ્યા વધારે ચાન્સ ઓછો મળે. હા, ઓછો સરસ ચાન્સ. હા, માઇકમાં બોલો. હા, અહીંયા 1-to-1 મળે અડાલજમાં. હા, એ તો બહુ મોટું એટલે એમાં ચાન્સ ઓછા મળે, પ્રશ્નો વધારે હોય, સમય ઓછો હોય. એકવાર પેસી જાય ને પછી નીકળે નહીં, કારણ કે અહીંયા પ્રચાર પ્રસાર નથી. દાદા ભગવાન નો પ્રચાર પ્રસાર નથી કે અમારો પ્રચાર પ્રસાર નથી, સાયન્સ એટલે એ રીતે વિગત માં આપડે બધું કહીએ તેમ છતાં પાછું પેથોલોજી રિપોર્ટ કરાવડાવે. તમે જે રીતે પૂછો કે આખી દિવસ રાત તમારે ટોયલેટ ને વોમિટ ને બધી વસ્તુ થઈ હતી, રિપોર્ટમાં આ વસ્તુ જ રોગ પકડાય ને, એટલે પછી તમારે પેલું શું કે સોનોગ્રાફી કરાવે, પછી અમુક બાટલા ચડાવે તમારે, તે બાટલા ચડાવે તો પછી અમુક બાટલા ચડાવે તો લોડ પડે, હાર્ટને લોડ પડે, પમ્પિંગ સ્લો થઈ જાય, તો એના આધારે એટેક આવવાનો ભાગ થાય, એના આધારે તમારે એ કાર્ડિયોગ્રામ લે, ઇકો લે તમારે, અને એ બધું બેલેન્સ કરે ને પછી કરતા કરતા તમને બધું નીટ એન્ડ ક્લીન કરી આપે, એ અઠવાડિયું 15 દિવસ લાગે તો નિદાન થાય. તો અહીંયા આપણે વિગતે જતા જ નથી, આપણે સાચા ખોટામાં જ પડીએ છીએ. એટલે સાચા દર્શન કરવા હોય તો પછી બધું કરાવવું પડે. હવે વિગતે ગયા પછી એની આરાધના કરો એવું નથી કહેતા, પણ તમારી એક આખી બિલીફ તમારી સમ્યક થઈ ગઈ. પણ બિલીફ સમ્યક થઈ ગઈ એટલે એને એક દાખલાથી સમજીએ. આજે તો વાત વૃત્તિની વાતો નીકળી, તેનાથી તો સાહેબ થોડી ચા પીતા પીતા વાત થાય ને કે ના થાય? ભાવ ભાઈ સાહેબ આ મૂકી છે ઠંડી થશે તો પછી બે કોઈને કામમાં નહીં આવે. પીવાય પીવાય એના માટે જ છે આપણે.
આ વૃત્તિની બાબતના છે અને આપણી જે ચંચળતાનો ભાગ છે કેવી રીતે સ્થિર કરવાનો છે. તો આજથી લગભગ 18-20 વર્ષ પહેલાંની વાત છે, રાજસ્થાનમાં જવાનું થયું. તમે બે કપલ હતા, અમે રાજસ્થાનના શ્રેષ્ઠી હતા, એટલે બધા જૈન મંદિરોના ટ્રસ્ટી ને હતા, અને એક બેંક મેનેજર હતા. એ બેંક મેનેજર તમારે, તો એ બેંક મેનેજરના વાઇફે મને પ્રશ્ન કર્યો, શું બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. હવે હું તમને પ્રશ્ન કરું, બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 100% કરવી જોઈએ. 100% કરવી જોઈએ. હવે આ તમે જે જવાબ આપ્યો બહુ સરસ જવાબ આપ્યો, હા સમજે ને, પણ મને આવું પૂછીએ તો હું આવું ના બોલું. જીવન સારું જીવવા માટે કરવી તો કે બચત કરવી જોઈએ, એ જવાબ છેલ્લો બોલું. આ જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હતું, આ શું સહી છેલ્લે આવે, પણ તમે સીધું કે કરવી જોઈએ અને જીવન જીવવા માટે. એટલે મેં જવાબ ના આપ્યો, એટલે મેં સામે પ્રશ્ન કર્યો, મેં કહું બચત કેમ કરવી જોઈએ? એટલે કે જો છોકરાઓ હવે મોટા થયા, લગભગ 12મામાં આવ્યા અને હોશિયાર છે, હવે આગળ એને ટેકનિકલ સાઈડમાં જોવું હોય, એન્જિનિયર કે ડૉક્ટર બનવું હોય, તો એની જે ફી છે એ બધી મોંઘી છે. હોસ્ટેલમાં રહેવાનું તો વર્ષે 2-5 લાખ રૂપિયાનો 10 લાખનો ખર્ચો થઈ જાય, હતો ને એને. કેવી રીતે મોટા થાય તો એને પહેરાવવો પડે, હવે રાજસ્થાન હોય એટલે બધું વટ રાખવો પડે, તેમાં ખર્ચા થાય, એક સાથે બધું નીકળે નહીં, તો આ બચત કરવી હોય તો કામમાં આવે. આવા 5-25 પ્રસંગો બધા એના દાખલા બચત કેમ કરવી જોઈએ એના માટેના આપ્યા. એમાંથી એક પ્રસંગ મેં લીધો, મેં કહું તમારા છોકરીઓ કેટલી છે? તો કે એક છોકરી છે. મેં કહું છોકરા કેટલા છે? તો કે એક છે. મેં કહું હવે હું જવાબ આપીશ, પણ હજી એક પ્રશ્ન પૂછીશ પછી જવાબ આપીશ, બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. મેં કહું છોકરા માટે છોકરી બનાવી કે નથી બનાવી? તો કે ના, એ તો નથી બનાવી. મેં કહું છોકરી માટે છોકરો નથી બનાવ? તો કે એ નથી બનાવ્યો. મેં કહું બનાવો ને, ના કે એ તો રેડીમેડ મળી જશે, કે આપણે જેવો જેવો પસંદગી વાળો મળી જશે તમારો. આ બાજુ છોકરાનો જન્મ થાય છે અને આ બાજુ એ છોકરી જોડે પાણવાનો છે, એનો જન્મ થઈ જાય છે, કે કરાવવો પડે? કહો ભાઈ સાહેબ, કુદરતી છે. તો જો અહીંયા વિશ્વાસ છે, પણ આ આ કુદરત માં કે ભગવાન ના ભગવાન વિશ્વાસ નથી, એટલે આ વૃત્તિ તમારે આ મરવાળી થઈ, તમારે ચંચળ થઈ તમારે. હવે આટલા દાખલા આટલો આ મેં આ પ્રશ્ન કર્યો, જવાબ આવી ગયો કે અધૂરો છે જવાબ? આવી ગયો. તો બચત ના કરવી એવું કીધું મેં? ના. તો બચત કરવી એવું કીધું? એક કુદરત ઘરના સંચાલન માટે, પ્લાનિંગ માટે. અસહજ છે, આમ તો જરૂર નથી. એની અસહજ છે અને ચિંતા થાય છે. જે હું, જે અહંકાર અહીંયા આવી થઈ ગયો છે, એ પ્રશ્નોત્તરી દ્વારા એને સ્વયં કરેલો અહંકાર નો વિલય કરી દીધું. કોણ કરશે આ કામ? આયા પછી કોણ કરશે? વાત સમજાય કે ના સમજાય? એટલે એ સહજ થઈ ગયો. તો એ તો એને ખબર છે કે આ બધું, એટલે કર કસર કસે, એટલે બાય ડિફોલ્ટ જ એ બચત થાય છે. પણ એનો આરોપ કરે છે કે મેં બચત કરી તો જ આ પ્રસંગ બહાર પડ્યો. એ જે મેં આવે છે ને, એ ખાલી પ્રશ્નોત્તરી દ્વારા એને ડાયલ્યુટ કરી દીધું, ન્યુટ્રલ કરી દીધું. પણ બચત ના કરવી એવું નથી બોલ્યો, કરવી એવું નથી બોલ્યો, પણ એની અંદર આખો જવાબ. એટલે આવી રીતે બધી જીવનમાં દરેકના ભાગમાં પઝલ ને પ્રોબ્લેમ આવે. પણ આટલું કરવાનું, હવે ક્યાં ગચ્છમત રહ્યો? શ્રદ્ધા કુદરત ઉપર. મનુષ્ય જન્મે છે તો મનુષ્ય જન્મ મળશે એવું ક્યાં રહ્યું? આ સાયન્સ આપી દીધું. હવે કોઈ પણ પ્રકારની રોંગ બિલીફ રહેશે કરી, તો તમારું જે દર્શન જ્ઞાન છે એ અશુદ્ધ રહેશે કે શુદ્ધ થઈ ગયું? શુદ્ધ થાય. શુદ્ધ થઈ ગયું. હવે એ તમારું જે બિલીફ છે એ સમ્યક થઈ ગઈ, અને તમારું જ્ઞાન જે હતું એ જ્ઞેયાકાર હતું, એની જગ્યાએ જ્ઞાનાકાર થઈ ગયું, એટલે આત્મામાં આવી ગયો. તમે ઓળખતા થઈ, એટલે નવું કર્મ બંધ નહીં પડે, એટલે આ દેહ બનશે નહીં. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન વચન કાયાનો વિલય થઈ ગયો. એ આવી રીતે સમજાય કે ના સમજાય? એટલે આ કાળમાં તો દાદા ભગવાનનું પ્રગટ થવું અને એ જ્ઞાન ખુલ્લું થવું અને આ જગતને મળે, એ તો બહુ મોટી પુણ્ય કહેવાય. આ જીભાઈ અને કુંવરબેને આ જીવન અમૃત પર્વ રાખ્યો, પણ એ નિમિત્તે તમારે આવવાનું થયું, પૂછ્યું, બહુ મોટી વસ્તુ છે. તમારે તો આવું બધું કશું કર્યા વિના તમારે જીવન અમૃત પર્વ થઈ ગયું. તમારે તેમ છતાં કરજો અને બોલાવશો તો આવીશું. ચોક્કસ. કારણ કે બીજા 2 જણા પામશે ને, એમને આટલા બધા પામ્યા ને, બીજાને મળે. વાત સમજ્યા ને? કારણ કે
આપણા 16 સંસ્કારમાંના આ સંસ્કાર છે. જીવન અમૃત પર્વ છે, 16 સંસ્કારમાંનું એક આ પર્વ છે, શ્રેષ્ઠ પર્વ. વાત સમજાય ને? તો એ બધું થાય તો ઉત્તમ છે, પણ જો દાદાની દ્રષ્ટિથી થાય અથવા તો સાયન્સથી કે વિજ્ઞાનથી થાય, તે તમને અને સમગ્ર તમારા કુટુંબ પરિવારને હાથ પેઢીને ઉપયોગી થાય. આ એમને લાભ છે, પણ બધાને બોલાયા છે કુટુંબ પરિવારને, એટલે આખું ઋણ ચૂકવવાનું છે. હવે ઋણ ચૂકવે તો આગળ એનો માર્ગ પ્રશસ્ત થાય. એટલે રાગથી બંધાયા છે એનાથી બી છૂટવાનું છે, ને દ્વેષથી બંધાયા છે એનાથી બી છૂટવાનું છે. તો આ પ્રશ્નોત્તરી દ્વારા તમને આખી તમારી વિતરાગ દ્રષ્ટિ અને વિતરાગ વ્યવહાર ચાલુ કરી આપ્યો. કહો ભાઈ સાહેબ, માર્ગ ક્લિયર થયો. શું કહો છો? રસ્તો ક્લિયર થયો. હા, માર્ગ ક્લિયર થઈ ગયો. ચોક્કસ. તમારું શું કહો છો? કેમ આમ આમ એકદમ પેલા સ્ટેચ્યુ જેવું થઈ ગયા? તમારે કરવાનો આપો કે ના કરવાનો આપો? કરવા માટે જરૂર નથી પૂછવાની, કોઈ જરૂર નથી. બહુ સારું છે. જો કરવા માટે પૂછ્યો તો હું તમે એક જ પ્રશ્ન કરશો, પણ હું 100 પ્રશ્ન કરીશ તો વાંધો નહીં આવે ને? આવશે, જ્ઞાન હશે એટલું કહીશું. હા, એટલે આપણે આપણે પરીક્ષામાં પાસ જ છીએ, એટલે જે આવે બોલવાનું. હા, સમજ જાય ને? હવે હું પ્રશ્ન કરું, તમે શું કરી શકો છો એ મને કહો. પરમાત્મા કરાવે તે જ કરી શકાય. એ તો કરાવે છે, એટલે તમે કરતા નથી. ના, એ કરાવે તો બસ. એટલે મારે તમે કરો તો હું તમને કરવાનું આપું. આપણે નથી કરતા. હા, તો પછી આ વાક્ય રચના સુધારી દેવી પડે કે મારે પરમાત્મા કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, વાક્ય ના હોય. તમે કરતા હોય તો હું તમને કરવાનું આપું. મને બતાવો કોઈ બી ઠેકાણે કરતા હોય. ધારો કે વિચાર છે તો સારા પણ આવે ને, તો પછી ના જાય એવું કરો, કરી શકો, રોકી શકો કે જતા રહે સારા વિચારો? એટલે આપણા હાથમાં નથી. બધા ખરાબ વિચારને કાઢવા છે, પણ જાય ખરા? એનો સમય થાય ત્યારે જ જાય. એટલે મન આપણા વશમાં નથી, વિચાર આપણા વશમાં નથી. હા, સમજે ને? એ તો વાણીનો ભાગ છે. આપણને એમ થાય કે સવારે પ્રાર્થના કરી, ભગવાન મને મૃદુ ઋતુ ભાષા બોલવાની શક્તિ આપો. પણ બધા જોડે મૃદુ ઋતુ ભાષા બોલાય કે કોઈ ઠેકાણે જરા કડવી ભાષા બોલાઈ જાય તો રોકીએ તો રોકાય ખરી? એટલે વાણી પણ આપણા હાથમાં નથી. એ રીતે વ્યવહાર છે. આપણા વાઇફે કે આપણા છોકરાઓ કે વડીલો એ સમજાવ્યું કે ભાઈ આપણે આમ જ કર, ના પણ કે આ લગ્નમાં આવશે તો હું નહીં આવું. મન મન હાથ ને, એટલે વ્યવહાર પણ આપણા હાથમાં નથી કે છે. તમારે ધડાકો ભડાકો થઈ જાય કે ના થઈ જાય, એટલે એના આધારે એવું થયું કે મન વચન ગયા તમારા વશમાં નથી. એટલે કરવાનો ભાગ જ એ તમને તમારા ભગવાન પદમાં આવવા માટે બાધક છે. એટલા માટે નરસિંહ દેવતા બોલ્યા, હું કરું હું કરું એ જ અજ્ઞાન. સકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણ એની પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે તમારે ભગવાન પ્રાપ્ત કરવાનો તો પહેલા પહેલા આ કરતા પણ છે જ નહીં. એને બીજી રીતે સમજીએ કે બાબુભાઈ સાહેબ, H2O ના વાતાવરણ ભેગું થાય એટલે ચા બને કે ના બને, કોકાકોલા પેપ્સી બને કે ના બને? H2O ને વાતાવરણ, આ કેમિકલ પ્રોસેસ બતાવું છું. H2O નું વાતાવરણ બને તો શું બને? ચા બને કે કોકાકોલા કે પેપ્સી બને? કે કોકાકોલા ના બને, પેપ્સી ના બને, ચા ના બને, ખાલી પાણી જ બને. H2O. હા, અને એ હાઇડ્રોજન નો એક પરમાણુ ઘટી જાય કે ઓક્સિજન ના બે પરમાણુ વધી જાય તો પાણી બને ખરું? સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ થી આ પાણી બને છે. એટલે હવે શું થયું કે આ જે કરતા પણ અનુભૂત હતું કે આ પ્રશ્નોત્તર દ્વારા રહ્યું કે જતું રહ્યું? ભગવાન થઈ ગયા તમે, તેમ છતાં મંદિરમાં જજો, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે ભગવાનને, પણ ખાલી આ કરતા પણ અનુભૂત જતું રહ્યું. એટલે આ બાજુ તમે કોઈના દીકરા છો, ભણેલા ગણેલા છો, એટલે ડોક્ટર એન્જિનિયર કે બિઝનેસમેન છો,
લગ્ન કર્યા છે તો પતિદેવ છે, બાળક છે તો ફાધર છો, તેમ છતાં તમે ભગવાન થઈ ગયા. કારણ કે કરતા પણ આનું ભૂત જતું રહે. શ્રીમંદિરમાં અમારા ફેમિલી સાથે આવ્યા હતા, પ્રોગ્રામ હતો અઠવાડિયાનો. સમજ્યા કે ના સમજ્યા? એટલે તમને ખ્યાલ આવે ને, એટલે ભગવાન જે રામકૃષ્ણ મહાવીરને ભગવાન કહેવાય, પણ કેવી રીતે આજે મેં દાખલા આપ્યા એવી એમની વૃત્તિ થઈ ગઈ હતી, એવું એનું અંતસ્કરણ ને બહિષ્કરણ થઈ ગયું હતું. એના આધારે એ કોઈના દીકરા હોવા છતાંય, કોઈના પતિ હોવા છતાંય, કોઈના ફાધર હોવા છતાંય પોતે ભગવાન થઈ ગયા. સમજાય કે ના સમજાય? એટલે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવાય છે. એટલે આ તમારું કરતા પણ આ પ્રશ્નોત્તરી દ્વારા ઉડાડી દીધું, એટલે ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો. તો આના આ જ ભાગ ભગવાન કહેવાય છે. મંદિરમાં છે એ તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ દરસર ભગવાન આ છે. જેમ તમે ભણો ગણો છો તો કોઈના દીકરા હોવા છતાં ડોક્ટર કહેવાય કે ના કહેવાય? પણ મા બાપ માટે ડોક્ટર ના કહેવાય, દીકરા કહેવાય, પણ દર્દીઓ માટે તમે ડોક્ટર. એટલે આવા ગુણ ઉભા થઈ ગયા. આ દાખલા દ્વારા તમારું કરતા પણ આનું ભૂત ઉડી ગયું, તો તમે પોતે જ ભગવાન છો. વાત સમજાય કે ના સમજાય? એટલે બીજી રીતે આપણે લઈએ, પણ એ દાખલો તમને થોડો ઓછો લાગુ પડે, એટલે થોડું બહેનને બહેનોને ઇન્વોલ્વ કરો તો વાંધો નહીં ને બાબુભાઈ સાહેબ? ઓકે ઓકે. તો બહેનોમાં કોઈ નવા હોય તો જરા મજા આવશે. સારું, ત્યારે આપણે જૂના ને કરીને કરીએ પુષ્પાબેનને, અને કોઈ આવે તો સારું રહેશે. તમને એ પ્રયોગ બહુ, તમને સીધું ભગવાન પદ મળી જશે એ દાખલાથી. તો કોઈ બેન આવે ને? હવે જો બાબુભાઈ બહેનોને પૂછવા છે, કરતાપણાનું ભૂત છે ને, આ તમને પુરુષ છે એને જુદી રીતે સમજાવવું પડે, સ્ત્રી છે એને જુદી રીતે સમજાવવું પડે. હવે હું પુષ્પાબેન તમને પ્રશ્ન પૂછું, તમને ચા બનાવતા આવડે કે ના આવડે, તો શું જવાબ આપો? આવડે. હવો અવાજ હોય કે મોટો થાય? જાહેરમાં થોડું સોફ્ટલી બોલીએ, બાકી જો ઘરમાં પૂછ્યું હોય તો મોટો જ અવાજ આવે. મોટો અવાજ. હવે કેવું છે બાબુભાઈ સાહેબ, બહેનોને આવું પૂછાય જ નહીં, હું ક્રિમિનલ ગુનો કરું છું. પૂછાય આવું? ચા બનાવતા આવડે એવું પૂછાય? મોટાભાગે આવડતા જ હોય. ના, આ તો આ દાદા ભગવાનના આપતા પુત્રો છે એટલે શોખ બોલે છે. પણ હમણાં ઉત્તમભાઈ ને ચા બરાબર બનાવી ના પીવે ને, તું શું ચા બનાવવા છે તો તમારી સાથે બનાવીને પી લેજો એમ કે. પણ ચામાં એ સાહેબ મેથડ હોય ને, મેઈન વસ્તુ વસ્તુ બધી ચા ખોટ પાણી આપ્યું હોય, આ બેનને આપેલું હોય, પણ એમની મેથડ હોય કે પહેલા ગેસ ચાલુ કરે, પહેલા મોરસ નાખે, પછી ચા નાખે, પછી પાણી નાખે, તો એમની ચા બરાબર ના હોય. આપશીને આપી હોય તો ચાની પદ્ધતિમાં અલગ પ્રકારની હોય, પહેલા બેન જુદા પ્રકારની બનાવે, એટલે મેથડ પ્રમાણે ચા સ્વાદિષ્ટ બને. હા ખરું, પણ આ તો આ જે કરતા પણ સાક્ષાત્કાર કરવાનો, ભગવાન નો અનુભવ કરવાનો, કે આ આ આ હજી એમને ખ્યાલ નથી. પણ આવું પૂછીએ ને કોઈ બહેનોને કે ચા બનાવતા આવડે, તો આવી રીતે ના બોલે, શું બોલ્યા એવો અવાજ હોય. પણ સમય એવો છે, ઘણી બહેનોને સાહેબ ચા બનાવતો લગભગ મોટા ભાગે નથી આવતું, એટલે એવું પણ હોય. સામાન્ય રીતે બહેનોને આવડે, ભાઈઓને લગભગ ઓછું આવે. રોટલી બનાવતે આવડે છે કે નથી આવડતું? ફેશન વાળી બહેનો રોટલી બનાવતે ન આવડે. હા, એટલે અત્યારના બહેનોને ના આવડે, પણ પહેલા બહેનો બધાને આવડે. એટલે શું કે શું બોલ્યા? હવે આવું બોલે ને એટલે તરત સામે દાખલો આપે, ચા નથી બનાવતા રસોઈ પણ બનાવીએ છીએ. અને ચા ને રસોઈ નહીં, ઘરમાં નાના મોટા ફંક્શન હોય, છોકરા નાના હોય ને એની બર્થડે હોય ને, તો અડોશ પડોશના કે એની સ્કૂલના છોકરાને બોલાવીને જમાડીએ. તો કોઈ હોટલમાંથી મંગાવતા નથી, કોઈ રસોઈયાને બોલાવતા નથી, અમે બધા બહેનો ભેગા થઈને જ આખો પ્રસંગ પાર પાડીએ છીએ. એટલે એ તેનો અવાજ છે કે શું બોલ્યા? આ કરતા પણ આ આ બહાર આવે પાણીમાં, એટલે એનો મિનિંગ કે બહેનોને આવું પૂછાય જ નહીં, ક્રિમિનલ ગુનો કહેવાય. અને પછી અંદર ચાલતું હોય કે આ તો દાદા ભગવાનના આપતા પુત્રો છે અને બહુ સારા છે, બાકી જો આ આ ફરતીથી પૂછે ને તો એમની વાત જાણે. આ અંદર ચાલે, હજી ધીમે ધીમે બાજુવાળા બેંકને કહે કે ભાઈ હવે આપણે જો આ પૂછ્યું ને તો આપણે બધા તૂટી જ પડવાનું એમ કે. એટલે આ કેમ તૂટી પડવાનું પાછું? એની એ ટીમ ઊભી કરે કે આ ખાલી પુષ્પાબેનનું અવમૂલ્યન નથી કર્યું,
પણ સમગ્ર સૂચિમાં જેટલા બહેનો છે એનું હું મૂલ્યાંકન કર્યું છે, પણ આપણે પહેલી ભૂલ કરી છે અને દાદા ભગવાનના આપતો પુત્ર છે એટલે આપણે પહેલી ભૂલમાં આટલે સુધી અંદર ચાલે. બાબુભાઈ સાહેબ આ સમજાય કે ના સમજાય? એટલે આ આખો વ્યવહાર એનું કરતા પણ બતાવે છે. પુષ્પાબેન વાત સમજાય કે ના સમજાય? અને કરતા પણ હોય ત્યાં ભોગતા પણ હોય તમારે. આ કરતા પણ તમારે આખું થયું તમારે એટલે ત્યાં આગળ પછી આખું એનું કરતા પણ છે કે નહીં એ તપાસવું પડે કે ના તપાસવું પડે? એટલે હવે અત્યારે બેઠા બેઠા તમારી જોડે બે ત્રણ કલાક વાત થાય અને બહેસ થઈ જાય તો પાણી આપે એનાથી રાહત થાય કે ચા પીવે એનાથી રાહત થાય? હા, એટલે હવે કહીએ કે અહીંયા બેઠા બેઠા ચા બનાવી પીવડાવો તો શું કરશો? પીવડાવશો? ના બને. એટલે પછી પુષ્પાબેન આમ નજર કરે એટલે મેં કહ્યું આમ કેમ જોવો છો? તો કે તો ચા રસોડામાં બને કે? તો પ્રશ્ન તરત થઈ જાય કે રસોડું ચા બનાવે છે કે તમે બનાવો છો? કે ચા તો હું બનાવું છું પણ રસોડું ના આવે તો ચા ના બને. વાત સમજાય ને? બોલું રસોડું કે હું બનાવું છું તો પુષ્પાબેન ના આવે તો ચા ના બને. એટલે બે સંજોગો ભેગા થયા. બે સંજોગો ભેગા થયા ત્યારે ખબર પડે આ તમારે અહંકાર ખુલ્લો થયો, આત્મા ભગવાન આવડાઈ ગયો. પણ જો આ દાખલો ગણાયો એટલે જે 100% કરતા હતા હું કરું એ જગને હતા એની જગ્યાએ 50% કરતા થઈ ગયા, 50% કરતા થઈ ગયા. આ સમજાય ને? હવે રસોડું છે ને પુષ્પાબેન છે પણ તપેલી ના તો ચા બને ખરી? ના બને. એટલે ત્રણ સંજોગો. હવે તપેલી છે, રસોડું છે, પુષ્પાબેન છે પણ પીના ના તો ચા બને ખરી? ચાર સંજોગો. એટલે જે 100% હતા એની જગ્યાએ 25% કરતા અને 75% કરતા થઈ ગયા. દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, સાણસી જોઈએ, કપ રકાબી જોઈએ, ઘણી જોઈએ, પાણી જોઈએ, આ આંખોથી દેખાય એવા સૂક્ષ્મ સંજોગો અને આંખોથી ના દેખાય એવા સૂક્ષ્મતમ અને સૂક્ષ્મ અને જ્યાં બુદ્ધિ પણ ના પહોંચે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એટલે સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આ બધા સંજોગ ભેગા થાય ત્યારે એક ચા બનવાની. એટલે કેવળ એની હાજરી. હવે હાજરી એટલે તપેલી એ દૂધ નું કામ કરે ખરું બાબુભાઈ? તો દૂધ એ તપેલી નું કામ કરે ખરું? તો તપેલી ને દૂધ એ ખાંડ નું કામ કરે? ખાંડ અને એ ખાંડ છે દૂધ અને તપેલું કામ કરે? ના. તો દરેક પોતાની સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા અને વિભાવિક ક્રિયાના અવકર્તા બન્યા એટલે કે જ્ઞાતા દ્રષ્ટા બન્યા. તમે આધારો થઈ ગયા. આ સમજાય ને? હવે આ દાખલો ગણ્યો એટલે અહંકાર કેટલો રહ્યો? ઝીરો થઈ ગયો. તો કે આ કોઈના દીકરી કેવા છે, કોઈના મધર કેવા છે, કોઈના ધર્મપત્ની કેવા છે અને બીજા શબ્દમાં ભગવાન પણ થઈ ગયા. પણ આ ભગવાનની ભાષા કોઈને ગમે નહીં. વૃત્તિઓ છે બધી, ક્યાં ક્યાં બધી આડી અવળી બધી એ છે, બીજી રીતે આપણે લઈએ. હવે હું કરું છું એને ભૂત કહેવામાં આવે છે અને મારું છે એને વળગાટ કહેવામાં આવે છે. તો આ ચાના દાખલામાં હું કરું છું એ ભૂત કાઢી આપું પણ એ ભૂવો હોય ને, ભૂવાને બીજા શબ્દમાં જ્ઞાની કહેવામાં આવે છે. અત્યારે સાચા ભૂવા રહ્યા નથી એટલે એમાં જતા નહીં ને પડતા નહીં, પણ પહેલાના સમયમાં બધા સાચા ભૂવા હતા એ જ્ઞાની કહેવાય. હા સમજાય ને? તો કે હું કરું છું એ ભૂત કહેવાય, એ ભૂત કાઢી દીધું આ ચાના દાખલા. કહો ભાઈ બરાબર છે કે નહીં? હવે આ મારું એ વડગાટ કહેવાય, એ વડગાટ આપણે કાઢવાનો છે. એને કોઈ દાખલાથી સમજીએ. આ મૂળ તમારું નેટિવ કયું ભાવભાઈ સાહેબ? માઇકમાં પડુસમાં માણસા, પડુસમાં માણસામાં. હવે ગામડામાં રહેતા હોય એટલે સામાન્ય રીતે બધું તમારું ઘર રસી ચાલે પણ બચત બચત બધું થાય નહીં. વ્યવહારમાં કોઈ તમારું સગું હોય ને તમને ગામડામાંથી શહેરમાં અમદાવાદ લાવે પછી બોમ્બે લાવે અને મહેનત ને હાર્ડ વર્ક ને બધું કરો, પૈસા કમાવાનો કરોડપતિ થઈ જાય કે ના થઈ જાઓ? હવે ટેબલ પર પૈસા પડ્યા છે, પૂછ્યું કે ભાઈ કોના પૈસા છે? તો કે મારા પૈસા છે. બોલો કે ના બોલો? કેટલા છે? કે 1 કરોડ રૂપિયા. એટલે હું તરત બોલું કે ભાઈ બાબુભાઈ પહેલાં હતા 15-20 પહેલાં રોડપતિ હતા,
આજે કરોડપતિ થઈ ગયા. જો સિન્સિયરલી બધું કામ કર્યું, સંસ્કાર કેળવાયેલા હતા બધી વસ્તુ, તો એ કરોડપતિ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? બેંકમાં જમા કરો તો તમારા નામે પૈસા હોય, અને બધા મિત્રો પણ કહે કે ભાઈ રોડપતિ હતા પણ કરોડપતિ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હવે જો આખો આ દાખલો છે, પણ એને એક પલ વિચારીએ કે આ કરોડ રૂપિયાના તમે માલિક છો કે ચોકીદાર છો? ચોકીદાર જ. પણ ચોકીદાર જેવું વર્તાય છે ખરું? નથી વર્તાતું. વાત સમજાય કે ના સમજાય? જેવું આ મહેનત કરીને કર્યું હોય તો મેં મહેનત કરી આમ કરી, આખું બોડી લેંગ્વેજ બદલાઈ જાય. આપણા મા બાપ જોડે, આપણા મિત્રો જોડે, ગામના બધા જોડે આખી બોડી લેંગ્વેજ બદલાઈ. ખરેખર ચોકીદાર છે, માલિક નથી. વાત સમજાય ને? હવે આપણે માલિક બનવાનું છે, પણ અંદર સમજવાનું છે કે હું ચોકીદાર છું. એટલે માલિક વિના માલિક બનવાનું છે. અત્યારે ચોકીદાર છે, દાખલો સમજાયો નથી, એટલે જેના માલિક જ નથી એના માલિક બન્યા છે, એ વળગાટ કહેવાય. એટલે એને બીજી રીતે હવે સમજીએ કે આ જેવા પૈસા ના હોય તો તમારી આજુબાજુ કેટલા લોકો સલામ ભરે? કોઈ ના ભરે. કોઈ ના ભરે. અને ખબર પડી કે બાબુભાઈ કરોડપતિ થયા, કોઈને બોલાવવા પડે કે આવી જાય? બધા બધા આવી જાય. હવે આવી જાય એ તો સારું કહેવાય ને, પણ પછી આવી જાય એટલે પછી શું બધા વિતરાગ રહે કે કઈ માગણીઓ કરે? માગણીઓ કરે. શું શું માગણી કરે? પહેલું કોણ માગણી કરે? જેને જરૂરિયાત હોય. તો કે ના, પહેલું કોણ માગણી કરે? સૌ પહેલી ધર્મ પત્ની માગણી કરે. પરિવારમાં પહેલી ધર્મ પત્ની કે જો પૈણીને હું આવી હતી, તમારું ઘર કેવું હતું? અહીંથી પાણી પડતું હતું, અહીંથી પાણી હતું, પણ આમથી ઉંદેડા જતા હતા આમથી, પણ જો મેં તમારું ઘર નભાવ્યું, પણ હવે મારી વાત સાંભળો, અને નહીં સાંભળો તો હું મારા પિયર જતી રહીશ. એટલે સાંભળવી પડે કે ના સાંભળવી પડે? એટલે કે પહેલા પહેલા કરોડ રૂપિયા છે, એમાંથી મને એક મારા નામનું મકાન જોઈએ. હવે પત્ની બોલે એટલે વટકમ પાડવો પડે કે ના પાડવો પડે? આપવા પડે. હું તો પહેણ્યો નથી એટલે મને આ બહુ ખબર ના પડે, પણ ઉત્તમભાઈ પહેણ્યા છે એટલે આ કરવું પડે કે ના કરવું પડે? એટલે હવે પાછું કહે કે આપણે ગઈકાલે પેલું વાસ્તુમાં ગયા એવું મકાન નહીં, લેટેસ્ટ છે. એટલે પછી બધું લખીએ આપણે અને બિલ્ડરને બોલાવીએ. સારા એરિયામાં લોકેલિટી સારી હોય, બધા સાધન ઉપલબ્ધ હોય, બીજું ત્રીજું બધું સારું હોય, એટલે પછી બધું એસ્ટિમેટ આપે. એટલે એ તમને 50 લાખનો એસ્ટિમેટ આપે. એ 50 લાખ તમારા હતા કે બિલ્ડરને આ જે બધા મકાન બનાવવાનું છે, જમીનનું છે કે જે એની અંદર બધું વપરાય છે, એના તમે સાચવ્યા હતા એ જ હતા કે એના માલિક હતા તમે? માલિક હતા. કે આપણે માલિક લાગે, પણ એ જેવું આવે એટલે તરત જ એ રાઈટ ઊભો થાય, એટલે એના માલિક આપણે નથી. આપણા પત્ની છે અને પત્ની તરત એ તરત મકાન માટે, એટલે જમીન લો એટલે પ્લોટના પૈસા આપવા પડે. આટલા બધા બિલ્ડર છે પણ એને જ કેમ કામ સોંપ્યું? આટલા બધા ટીવી કંપની છે પણ આ ટીવી કંપનીનું ટીવી કેમ લાયા? આ ફ્રીજ કેમ લાયા? એ દુકાનદાર જોડે અલગ અલગ પ્રકારના બધા ઋણ અનુબંધ હોય. ભાવભાઈ વાત સમજાય? આટલી વિગત આપણે ગયા જ નથી. ગામની કોઈ ગવાર છોકરી જોડે પૈણે ચાલે ને કે ના ચાલે? ના ચાલે. ભણેલી ગણેલી જોઈએ. પછી આપણે આર્ય સમાજમાં પહેણાય જે ચાલે ને, કે પછી ધામધૂમથી કરવું પડે? જે ઉત્સાહ બધાનો ધામધૂમથી કરવું પડે. એટલે 25 લાખ ભણાવવામાં જાય અને 25 લાખ પહેણાવવામાં જાય, એટલે તો 50 લાખનો પેલો છોકરો પૈસા વહીવટ લઈ ગયો અને પેલો 50 લાખનું મકાન થઈ ગયું. આ સમજાય કે ના સમજાય? તો ખરેખર માલિક હતા કે ચોકીદાર હતા? ચોકીદાર. બીજી રીતે સમજીએ કે તિરુપતિ બાલાજીના તમે ટ્રસ્ટી હોય તો રોજના કરોડો રૂપિયા આવે તો એના માલિક છો? ચેક ફાડો, તમારી સહી ચાલે, પણ એક રૂપિયો વાપરી શકાય ખરો? આપણું મને ના ચાલે, આપણે નરકે જવાનું થાય કે હાલ ધર્મનો પૈસો આપણા ઘરમાં નાખીએ, ભલે થોડું આપણે અંદર નાખીએ. એટલે આવી રીતે છે. એટલે આપણે જેના સંપૂર્ણમાં પણ માલિક ના બનાય એના આપણે માલિક બની ગયા છીએ. ખાલી આત્મતત્વ એ જ તમારું છે, બીજું આ શ્વાસ લો છો ને એ તમારો નથી. અત્યારે એ શ્વાસનો માલિક હું છું, અને છૂટીને ઘરે જશો તો એ બાળકો અને કુટુંબ માટેનો એ શ્વાસ તમારા માટે, તમારો શ્વાસ તમારા માટે નથી. આ શરીરની અંદર ખાલી આત્મતત્વ તમારું છે, બીજી કોઈ બી વસ્તુ તમારી નથી.
પણ આત્મ તત્વને પોતાનું નથી માનતા, અને જે વિનાશી વસ્તુ છે એને પોતાનું માને છે, એટલે એ માલિક બન્યા છે એના આધારે આ વળગાટ થઈ ગયો છે. તે આ દાખલો સમજાવ્યો એટલે હવે તમે માલિક વિનાના માલિક થઈ ગયા કે ના થઈ ગયા? તમારી આ વૃત્તિ નિર્મળ થઈ, વાત સમજ્યા કે ના સમજ્યા? આટલું સાયન્સ છે તમારે. હવે આ કેટલા સિમ્પલ તમારા ડે ટુ ડે લાઈફ ના દાખલા છે, એમાં ક્યાં અઘરું લાગે તમને બાબુભાઈ સાહેબ? હા, માલિક થઈ ગયા પછી એનો ઇન્સ્યોરન્સ કરાવવાની જરૂર ના પડે, પરમાનન્ટ માલિક થઈ ગયા. પરમાનન્ટ એટલે ફાયર ઇન્સ્યોરન્સ પેલો એ કરવાનો કશું જ નહીં. એટલે પૈસા ને કઈ આપણે ઉડાડવા નથી બાબુભાઈ સાહેબ, પૈસાને ઉડાડી નથી દેવાના. પણ તમે જેમ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી છો એવી રીતે આ તમારે વ્યવહાર કરવાનો છે. જ્યાં પૈસા વાપરવાના છે, જાત્રાળુ હોય છે કે દર્શન કરવામાં તકલીફ પડે તેની સિસ્ટમ ગોઠવવી પડે, બીજું એ બધું પૈસા વાપરવા જ પડે કે ના વાપરવો પડે? વધારે પડતા હોય તો એજ્યુકેશનમાં વાપરવું પડે, અમુક હોય તો ગરીબોમાં એ થાય, અન્નદાન ખોલો કે આ બધી વસ્તુ કરવી પડે કે ભેગા કરીને વ્યાજ ખાવાનો ભાગ ના હોય, પ્લાનિંગ પ્રમાણે બધું. એટલે માલિક વિનાના માલિક બનો તમારે, આ ભગવાન પદ થઈ ગયું. હવે આ તમે કોઈને કોઈ પૂછે તો બોલવું જ પડે કે આ મારા પૈસા છે, પણ એ નાટકીય બોલશો તમે. જેમ કલાકાર છે તો એને જે અભિનય બધા મળેલા છે તે ઓરિજિનલ કરે કે નાટકીય કરે છે? નાટકીય. તો આ તમને આખો દાખલો સમજાઈ ગયો, નાટકીય વ્યવહાર થઈ ગયો. જે સમય જે વ્યવહાર કરવાનો છે કરવાનો જ છે તમારે. જીવનમાં નાટક જ છે, જીવન એક નાટક જ છે. આ નાટકીય વ્યવહાર થઈ ગયો એટલે જીવન અમૃત પર્વ થઈ ગયું, પણ એ નાટકીય થતો નથી. વાંચન જાણે, કારણ કે આ મનુષ્ય અવતાર શેના માટે મળ્યો છે એ આપણને ખબર નથી. એટલે બધું જ રિયલી માનીએ છીએ, ઓરિજિનલ માનીએ છીએ કે અમારા વાઈફ છે, અમારા છોકરા છે, અમારા પૈસા છે. આ તો બધું પરિવર્તન છે, વિનાશી છે. વાત સમજ્યા કે ના સમજાય? હવે પરિવર્તનશીલ હોય એના માલિક કેટલા બનાય? આ કરોડ રૂપિયા આવે તો ક્યાં તો એ છોડીને જતું રહેશે, ક્યાં તો આપણે એને છોડીને જતા રહીએ છીએ. કેટલા માલિક બનાય? પણ દાખલો આટલો ગણ્યો જ નથી. હવે આવો દાખલો ગણ્યા પછી બી પૈસા ઉડાડી નથી દેવાના આપણે, પણ તમારું અંદર જ્ઞાન તો પરફેક્ટ રાખવું પડે ને. જ્ઞાન શુદ્ધ કરવું પડે કે ના કરવું પડે? એ રીતે બિલીફ તમારી સમ્યક કરવી પડે કે ના કરવી પડે? તો તમારી બિલીફ સમ્યક કરી દીધું, અંદરનું તમારું દર્શન ચોખ્ખું કરી દીધું, તો અંદરના ભાગમાં આખું ભગવાન પદ છે અને બહારના ભાગમાં ડ્રામા છે. એ કૃષ્ણ ભગવાને અને રામે અને મહાવીરે આવી રીતે જીવન જીવેલું. એટલે આખા જગતને નિમિત્ત નિર્દોષ અને શુદ્ધ જોયું. એટલે આ કરતા પણ હોય તો ભોગતા પણ છે, પણ કરતા જ પણ ના હોય તો ભોગતા પણ કેવી રીતે આવશે? શું કહો છો ઉત્તમભાઈ? માય આપણે કરતા પણ કાઢવા માટે મહેનત નથી કરવાની, કારણ કે કરતા પણ ઊભું છે ભોગતા પણ ના કરે, અને ભોગતા પણ ઊભું છે કરતા પણ ના કરે. બરાબર છે. અને આ સમજાઈ ગયો એટલે બધું જ બે વસ્તુ એની એટ ટાઈમ, એક વસ્તુ ગઈ એટલે બીજી વસ્તુ એની મળે જાય જ. એ તો તમે બે ગુણ્યા બે કરો એટલે ચાર લાવવાના, પણ આવી જ જાય. આવી જ જાય, પ્રમાણ છે. ખાલી આ દાખલો સમજાઈ ગયો કે હું કંઈક જાણું છું ભૂત છે અને મારું છે વરગાડ છે. અને આ સિમ્પલ દાખલાથી કોઈ પારિભાષિક શબ્દો વાપર્યા ભગવદ્ ગીતાના કે વેદના કે કુરાન કે બાઇબલના કે આગમના? કોઈ પારિભાષિક નથી, બધા ને ખબર છે ચા નો આખો વ્યવહાર ને બધી વસ્તુ છે. એટલે હવે જ્યારે બી ભાઈઓ કે બહેનો ચા બનાવશે ને એટલે આખો મારો પ્રસંગ જ તાદ્રશ્ય થશે. એટલે કરતા કરતા 5-50 વાર પછી એ વર્તશે તમને, અને કરતા કરતા અંતિમ સમયમાં તમારે આ બધો આખો ભાગ કમ્પ્લીટ થઈ જશે. એટલે આ કરતા પણ ખ્યાલ આવી ગયો ને કે ભગવાનને પ્રાપ્ત કરો છો કે ભગવાનને મેળવવો છે, એમાં કશું કરવાનો ભાગ નથી. એ તમારું જેના કરતા જ નથી એના કરતા બન્યા છે, એમાં તમને અકર્તા બનાવી દે છે. જેના કરતા નથી એના કરતા બન્યા, એના આધારે જેના કરતા હતા એના અકર્તા થઈ ગયેલા. પણ જેના કરતા નતા એના કરતા પણ કાઢ્યું એટલે તમે જેના કરતા હતા એના કરતા થઈ ગયા, એટલે જ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા. એને કોઈ દાખલાથી સમજ્યું હોય, જેમાં બે દાખલા આપે હજી ત્રીજો દાખલો આપો.
આ ભગવાન પ્રાપ્ત થવા માટે આ પુષ્પાબેને રિમાઇન્ડ કર્યું, સારું કર્યું. શું રિમાઇન્ડ કર્યું? પાછું ભૂલી ગયું. મારે કેનેડા જવાનું થયેલું હતું બાબુભાઈ, 2010 ની વાત છે. આવી રીતે જ આમ વાતાવરણ હતું ને અનાયાસે જ અમુક વાત નીકળી એવી, અને એમાં સામે મારાથી પ્રશ્ન થઈ ગયો, શું તમારે ભગવાન બનવું છે? એટલે પેલા ભાઈ તરત બોલે, ભગવાન ભગવાન કેવી રીતે બનાય? ઇમ્પોસિબલ, અશક્ય. એટલે પેલા ભાઈ મને હાથ ના મૂકવા દે, એટલે મેં બીજાને પૂછ્યું, મેં કહ્યું તમારે ભગવાન બનવું છે? એ બોલે, ભગવાન ભગવાન કેવી રીતે બનાય? એ તો ઇમ્પોસિબલ, અશક્ય છે. હવે પહેલી વ્યક્તિને જે પૂછ્યું એ કરતાપણાના આધારે જવાબ આપ્યો, કરવું પડે. જેમ તમે આ ભગવાનનો પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, બીજાએ જે જવાબ આપ્યો એને જે સુખ સાહેબી મળેલી, તો હવે ભગવાન થવો તો આ બધું છોડવું પડે, એટલે ભોગતાપણાના આધારે જવાબ આપે છે, ઇમ્પોસિબલ ના શક્ય. પછી ત્રીજી વ્યક્તિને પૂછ્યું, હવે પંડિત હતા, આખી દુનિયામાં ફરેલા, બધા ધર્મો ને શાસ્ત્રો ને બધા મોટા મોટા ગુરુ સંતો ને બધા મળેલા હતા, એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમારે ભગવાન થવું છે? મને કહે કે ભગવાનને હમણાં બાજુ પર રાખો. મેં કહ્યું આપણે બાજુ પર રાખો, કે હું તો આખી દુનિયામાં ફર્યો છું, બધા ધર્મનો અભ્યાસ કર્યો છે, મોટા મોટા સાધુ સંતોના પરિચયમાં છે, અને એમાંથી મને એક તારણ મળેલું છે, માણસ માણસ બને તો સારું એમ છે, જાનવરને જાનવર બને એવું નથી કીધું, પણ માણસને માણસ બનવાનું કીધું છે, એટલે આપણે ભગવાન બનવાનું કે મોક્ષની વાતને આપણા બાજુ પર રાખો, માણસ માણસ બને તો બહુ સારું. બીજી વ્યક્તિ આવો જવાબ આપતો. પછી કરતાં કરતાં એક છોકરા ઉપર નજર પડી, એ 12-15 વર્ષનો છોકરો હતો. મેં કહ્યું તારે ભગવાન થવું છે? તો કહે કે હું એક મિનિટ વિચારીને પછી જવાબ આપું, આ હકીકત બનેલી છે, ડ્રામા નથી ભાઈ, હકીકત બનેલી છે. અત્યારે રજૂ કરું એટલે કોઈને લાગે કે આ ડ્રામા છે, પણ હકીકત બનેલી છે. તો પેલો કહે કે હું એક મિનિટ વિચારીને જવાબ આપું. પછી એક મિનિટ વિચાર્યા પછી કહે છે કે ના, મારે ભગવાન નથી બનવું. એટલે મને પ્રશ્ન થઈ ગયો, મેં કહું કેમ નથી બનવું? એક મિનિટ પહેલાં આપી શકે. તો કે ભગવાન એટલે બહુ સારા. મેં કહું બહુ સારા? એટલે સારા એટલે કેવા? તો કે બધાના દુઃખો લઈ લે અને બધાને સુખ આપે. તો માની લો કે કેનેડામાં સવાર થઈ, એટલે ભગવાન ત્યાં ગયા અને બધાના દુઃખો લઈ લીધા અને બધાને સુખ આપ્યું. પછી ત્યાં રાત થઈ એટલે ઇન્ડિયા આવ્યા, એટલે ઇન્ડિયા પછી તમારે બધાના દુઃખો લઈને સુખ આપ્યું. હવે બધા દેશોની અંદર દિવસ રાતની આખી સાયકલ અલગ અલગ છે. હવે બધે જ ભગવાનને જવાનું થાય તો પછી હું ભગવાન થયું તો થાક લાગે કે ના લાગે? મને આરામ જ ના મળે, એટલે મારે ભગવાન નથી થયું. જો 12 થતું ઉત્તમભાઈ આ જો કેવું છે, અને આખો એક વિષય ખુલ્લો થઈ જાય છે. હવે આ કોઈએ મને હાથ મૂકવા ના દીધો બાબુભાઈ, એટલે પછી મારે બીજી રીતે હાથ મૂકવાનો હતો. મેં કહ્યું તમારું નામ શું છે? પહેલા ભાઈને પૂછ્યું, તો કે તુષાર. મેં કહ્યું શું ભણેલા છો? તો કે એન્જિનિયર થયેલો છું. તું એન્જિનિયર થઈ છું? મને કે સાહેબ આવી રીતે કેમ પૂછો છો? મેં કહ્યું તું જન્મથી એન્જિનિયર નહોતો? તો એક પલ વિચારે છે, ના કે જન્મથી નહોતો. ચોક્કસ આ કે ચોક્કસ? તો મેં કહ્યું જન્મથી ના હોય, બનવું હોય તો તારે કંઈ કરવું પડે, પણ જન્મથી તું જે છું એના માટે શું કરવું પડે? તો કે બિલકુલ ના કરવું પડે. છે કે ચોક્કસ? કે ચોક્કસ. એટલે જન્મથી હું એન્જિનિયર નથી, માટે મારે ભણવું પડે, કરવું પડે, અને એ રીતે હું એન્જિનિયર થયું, પણ જે છું એના માટે મારે કશું કરવું ના પડે, છું જ. એમાં કોઈ વિધિ વિધાન કે મંત્ર તંત્રની ક્રિયા કરવાની જરૂર નથી પડતી. એટલે પછી આખો મને અવકાશ મળ્યો, એટલે પછી પાછો પ્રશ્ન કર્યો. હવે આ થોડો રિપીટ થશે, એટલે મેં એને પ્રશ્ન કર્યો કે આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? તો કે એને જવાબ આપ્યો કે અહંકાર જન્મે છે. મેં કહું આત્મા મરી જાય છે કે અહંકાર મરી જાય છે? તો કે અહંકાર મરી જાય છે. કે ચોક્કસ? તો કે અહંકાર જન્મે છે ને મરે છે, આત્મા જન્મ તો મરતો નથી. તો કે ચોક્કસ? મેં કહું વિચારજે, તું સાયન્સનો સ્ટુડન્ટ છું? તો કે ના, સાયન્સના સ્ટુડન્ટના હિસાબે જ કહું છું કે અહંકાર જન્મે છે ને મરે છે, આત્મા જન્મ તો મરતો નથી. બરાબર છે? હવે આત્મા જન્મ તો મળતો નથી એટલે કાયમનો થયો કે ના થયો? શું કહો છો બાબુભાઈ સાહેબ? હવે કાયમનો થયો એટલે છે, તો એના માટે કંઈ કરવું પડે ખરું? તમે ભગવાન છો જ, એ
એક રોંગ બિલીફના હિસાબે ત્યાં આગળ એ ભગવાનની આગળ એક બીજો શબ્દ લાગી ગયો જીવાત્મા. પણ આ પ્રશ્નોત્તરી દ્વારા તમને સમજાય કે હું ભગવાન છું જ, એટલે જીવ ભાગનો એટલે અહંકાર ભાગનો વિલય થઈ ગયો, એટલે જીવ શબ્દ નીકળી ગયો અને આત્મા એટલે ભગવાન થઈ ગયો. બોલો, આટલો સરળ ભગવાન છે પણ લોકોને આવો નથી જોતો, એમ બધાને દંડ બેઠક કરે એવો જોઈએ છે. રોજ જે તમારે પેલું શું કહે છે તમારા યોગ કરે, પછી પેલું બોડી ફિટનેસ માટેનું કંઈક કરે છે ને, શું કરતા હોય છે, જીમમાં જાય, એવું બધાને જીમ જોઈએ છે. હવે જીમ અમારા દાદા ભગવાને આવું જીમ આપેલું નહીં, કાં યોગ બોગ નહીં. આ તમારે આટલો આ થયું તો જે આપણે સનાતન ધર્મમાં ચાર યોગનું મહત્ત્વ છે, મનોયોગ, વચનયોગ, દેવયોગ અને આત્મયોગ. તો આ જે દાખલો ગણ્યો એમાં આત્મયોગ પરફેક્ટ થયો કે ના થયો, શું કહો છો? એટલે કોઈ રોંગ બિલીફ રહી ખરી તો તમારું દર્શન જ્ઞાન અશુદ્ધ રહ્યું ખરું, શુદ્ધ થઈ ગયું. એટલે આત્મયોગ પૂરો થઈ ગયો એટલે પછી એ રીતે એ પ્રમાણે આત્મયોગના આધારે તમારો મનોયોગ બરાબર થઈ જશે કે નહીં થઈ જાય, પછી વચનયોગ બરાબર થઈ જાય કે નહીં થઈ જાય, અને કાયનો યોગ તમારા બરાબર થઈ જાય છે. એટલે ચારે ચાર યોગ તમારા પૂરા થઈ ગયા, ચારે ચાર યોગ પૂરા થયા, ચારે ચાર વેદ પૂરા થઈ ગયા. જે યોગો અને એક્સરસાઇઝ ને આ બધું છે એ શરીરની દેહ માટે છે, કેવળ દેહ માટે, અને પેલા મનના માટેના યોગો છે. અને આ જે પ્રશ્નોત્તરી થઈ એમાં ખૂબ આત્મયોગ ખુલ્લો થયો, આત્માના યોગ, આત્મયોગ ખુલ્લો થયો. એટલે આ એક અવતાર હજી બધો ડિફેક્ટિવ છે, બહુ રોગ વાળો છે, પણ અત્યારે જે વાર્તાલાપ થયો એમાં આખો આત્મયોગ ખુલ્લો થયો. તો બીજા અવતારમાં જો આ વસ્તુને તમે કેન્દ્રમાં રાખશો ને એ રીતે વ્યવહાર કરશો અને એમાં થોડી ચૂક થાય તો એનું પ્રયાસિત કરશો અને એને એને લૂસી નાખશો કે ભૂસી નાખશો, તમારે પસ્તાવો કરશો, તો એક જ અવતારમાં આ આત્મયોગ આવ્યો એના આધારે બીજો અવતાર તમારે મન વચન કાયા પરફેક્ટ થઈ જાય. એટલે મનોયોગ, વચનયોગ, દેહયોગ અને આત્મયોગ ચારે યોગ પૂરા થઈ ગયા, એટલે ચાર ગતિને 84 લાખ યોનિમાંથી તમે મુક્ત થઈ જશો. હવે ચાર ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થયું એટલે શું થયું તમને? અમરને નાથી લીધો, એટલે ચારધામની યાત્રા થઈ ગઈ. આ દાખલો ગણ્યો અને ચારધામની યાત્રા થઈ એનાથી શું થયું? અમરને નાથી લીધો, એટલે અમરનાથની યાત્રા પણ થઈ ગઈ આ પ્રશ્નોત્તરીને જવાબની અંદર. અને અમરને નાથી લીધો એટલે તમારું પદ કયું આવ્યું? તો કે આપણા સનાતન ધર્મમાં કૈલાસ માનસરોવરનું બહુ મોટું મહત્વ છે સનાતન ધર્મની અંદર. એટલે કે આ અમરને નાથી લીધો તો એનું પરિણામ શું આવ્યું? કૈલાસપતિ થઈ ગયા. જેમ તમે તમારા પત્નીના પતિદેવ થયા હતા એ રીતે આ રોંગ બિલીફ ઉડાડી તમારે અને તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું કર્યું તમારે, એટલે એ ચાર ગતિ આખી મુક્ત થયા, એટલે ચાર ધામની યાત્રા થઈ ગઈ, એટલે ભટકવાનો આખો યોગ બંધ થઈ ગયો. અને ભટકવાનો યોગ બંધ થઈ ગયો એટલે એ તમારે અમરને નાથી લીધો તમારે, એટલે હવે નવ કર્મ બંધ પડતું નથી તમારે, અને કૈલાસપતિ થઈ ગયા તમને. અહીંયા બેઠા બેઠા તમને આ ચારધામની યાત્રા કરાવી દીધી, અમરનાથ યાત્રા કરાવી દીધી અને કૈલાસ માનસરોવરની યાત્રા કરાવી દીધી. શું કહો છો ઉત્તમભાઈ, શું કહે છે પુષ્પા સાહેબ? બરાબર જવાબ આપ્યો કે હજી અધૂરો લાગે છે. બહુ સરસ વાત કહી. હું કરતા છું, હું કરું છું એવી માન્યતા છે ત્યાં સુધી હું જીવ છું, જીવાત્મા છું. અને કોણ કરે છે એ હું જાણી લઉં, એટલે કે સંજોગો કરતા છે એ હું સાયન્ટિફિકલી જાણી લઉં તો હું પોતે જ શિવ છું. એટલે જીવને શિવમાં ફેર એટલો જ છે, એટલે કરતાપણાની માન્યતા. એટલે એટલે કે આઈ વિધાઉટ માય શિવાત્મા, આઈ વિથ માય જીવાત્મા. હા, સમજાય કે ના સમજાય? એટલે આખું આ કરતા પણ મળ્યું, એટલે આજે ચાના દાખલાની અંદર જે બતાવ્યું કે હું કંઈક જાણું છું અને ભૂત કહેવાના મારું છે વડગાળ છે, આખો દાખલો સમજાયો તો એમાં તમારું આખું ગ્રામર પરફેક્ટ છે. એટલે જ્યાં સુધી આ સમજાયું નહોતું ત્યાં સુધી શું હતું? હું કરું છું, તે કરે છે ને તેવો કરે છે. આ ચાનો દાખલો સમજાયો અને આ ભૂત અને વડગાળ ગયું, હા સમજાય ને? અને આજે આ આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે આખો એ દાખલો સમજાયો તમારે, એના આધારે શું થઈ ગયું કે હું કરતા નથી, તે કરતા નથી અને તેઓ કરતા નથી,
એ આખું તમારું ગ્રામર પરફેક્ટ થયું, એટલે બીજા શબ્દમાં તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું. હવે દર્શન જ્ઞાન ચોખ્ખું થયું, હવે ત્રીજો ભાગ રહ્યો જેને સંયમ કહેવાય અથવા તો તપ કહેવાય. એટલે આ તમારું નવું જ્ઞાન અને ભાવ ભાઈનું જૂનું જ્ઞાન બે આવશે ત્યારે નવું જ્ઞાનના નવા જ્ઞાનના આધારે જૂના જ્ઞાનનો ડિવિઝન કરશો તમે, જેને તપ કહેવાય જેને સંયમ કહેવાય. એટલે બે ભેગું નહીં થવા દો, હા સમજાય કે ના સમજાય, એ ભેગું નહીં થવા દો અને એને જુદું રાખશો તમારે. એટલે એ તમારે શું થશે એટલે કે તપનો ભાગ ખુલ્લો થયો, સંયમનો ભાગ ખુલ્લો થયો, એટલે એ શું થયું એટલે કે શુદ્ધ ચારિત્ર ખુલ્લું થઈ જશે. એક અવતાર કે બે અવતારમાં તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. અને બીજા શબ્દમાં અત્યારે જે આ પ્રસંગ છે એમાં જીવન અમૃત પર્વ તમારું યથાર્થ સાર્થક થઈ ગયું. શું કહો છો પુષ્પાબેન? બરાબર. એટલે હું કરું છું એ કરે છે તેવો કરે છે જતું રહે. વાહ ભાઈ વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી વસ્તુ છે. અને નરસિંહ મહેતા તો આમ સિંહ ગર્જના કરેલી છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એણી પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. હવે આટલા દાખલામાં તમને આખું કોક જાણે કે આ નિમિત્તે આ તમારું કામ થઈ ગયું અને આ બીજા જે બી કુટુંબ પરિવારનું આખું કામ થઈ ગયું, મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. હવે આ આ વ્યવહાર આ મેં વાતો કરી એમાં તમારે કયા વ્યવહારની ના પાડી? ઊંઘી જવાની ના પાડી, રોજે નવા કપડાં પહેરવા નહીં એવું કીધું, રોજે ચાર કપડાં બદલશો તો વાંધો નથી, રોજના ચાર બૂટ બદલશો તો વાંધો નહીં ઉત્તમભાઈ, અને બહેનોને બધું મેચિંગ પહેર્યું હોય, ચંપલ કે ઘડિયાળ મેચિંગ પહેર્યું હોય તો ચાલે, સાલો કે સ્વેટર બધું ચાલશે, કોઈ વસ્તુ તમારી હલાઈ નથી. આ દાદા ભગવાન બહુ મોટો પુરુષ થઈ ગયો છે, કામ કાઢી લો અને એટલું બધું ડે ટુ ડે લાઈફમાં તમને હેલ્પ થાય અને યથાર્થ ધર્મ ખુલ્લો થાય જેનાથી શેષ વિશેષ ના રહે, નિશેષ થઈ જાય. બહુ બહુ તો એક બે અવતાર જ તમારા આ મનુષ્યના રહે. જો આ વાત સમજાય અને તમે ખાલી સમજો એટલે એને બહુ સરસ કહે છે કવિરાજે આ દાદાના સત્સંગ દ્વારા એમને પણ ભજનો લખ્યા છે તો કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. તો બાબુભાઈ સાહેબ અત્યારે જે વાતો થઈ એમાં તમારે સમજણ ભૂલવારી કરી કે ભૂલ વિનાની કરી? એટલે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. મોક્ષ એટલે મુક્ત થઈ ગયો અથવા તો કાયમનું સુખ ચાલુ થઈ ગયું. બીજી વસ્તુ છે કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. અને બીજું વાક્ય કહે છે કે સમજ હંમેશા સમાવી દેશે એટલે શાંત કરી દેશે અને બુદ્ધિ ઉભરાઈ દેશે એટલે ચંચળ કરશે તમને. ચંચળ થાય એટલે કર્મ બંધ ચાલુ થઈ જાય અને સમજ તમને સમાવશે એટલે કર્મ બંધ પડવાના બંધ થઈ જાય, સમ થઈ ગયું. ઉત્તમભાઈ સમ થઈ ગયું. પ્રશ્નોત્તરી દ્વારા તમારું ચિત્ત એટલે દર્શન વત્તા જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. એ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું કર્યું એ પ્રશ્નોત્તરી દ્વારા, ખ્યાલ આવે કે નહીં? એટલે તમારું ચિત્ત સતમાં સ્થિર થયું. પહેલાં તમારું ચિત્ત બાહુભાઈમાં હતું, હું બાહુભાઈ છું, પણ પ્રશ્નોત્તરી દ્વારા તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું, એ સમ્યક થયું તમારે. એટલે ચિત્ત તમારું જે બાહુભાઈમાં હતું એની જગ્યાએ આત્મામાં સ્થિર થયું એટલે સતમાં સ્થિર થયું, ઇઝ ઇક્વલ ટુ આનંદ. આટલો સિમ્પલ. એટલે સત ચિત્ત આનંદ એવી રીતે બીજી રીતે તો સત્યમ શિવમ સુંદરમ થઈ ગયું આપણું જીવન. બરાબર છે. બહેનોને બધાને ગમે છે ને વાતો બધી કરી, ભાઈઓને બધું વાતો ગમે છે ને, એકદમ સ્થિર થઈ ગયા, ગંભીર થઈ ગયા. શું કહો છો પૂછતા ભાઈ? બહુ સરસ વાત થઈ રહ્યા છે.
જે આખો જે કહીને કે આપણે એમ લાગે કે જીવાત્માની પરમાત્મા સુધીની યાત્રા શું છે એમ, આપણે અલગ અલગ ફેસીસ લાગે, પણ ખરેખર એક જ જીવ એ એની અંદર પરમાત્માનું કેપેસિટી એટલે એમાં ઇનબિલ્ટ એનામાં જ પરમાત્મા થવાની સિદ્ધિ છે એ આ ઉદાહરણ પરથી આજે સાબિત થઈ છે. એટલે આજે તમે કહ્યું ઇનબિલ્ટ એટલે એને સમજવાનું છે કે બાહુભાઈ તમારા પૈસા અંધારામાં પડી ગયા હોય અને અજવાળામાં ફળો તો મળે કે ના મળે? માઇકમાં બોલો. મળે, પૈસા અંધારામાં પડેલા છે. અંધાર પડી ગયા પછી લાઈટ ના અજવાળામાં, એટલે કે અજવાળામાં પડ્યા નથી અંધારા, હા સમજાય ને, એટલે અજવાળામાં મળે નહીં. પણ સામાન્ય રીતે આપણે બધા બહુ નજીકના શબ્દો હોય એટલે તરત જ બોલીએ કે અજવાળામાં મળી જાય, પણ અજવાળામાં પડ્યા જ નથી. એટલે અજવાળું અંધાર તરફ લઈ જાવ તો એટલે સુખ દુઃખ બે અલગ વસ્તુ નથી. તમે બોલ્યા કે અજવાળામાં મળે એટલે દુઃખ કહેવાય અથવા તો જીવાત્મા કહેવાય, અને એટલું બોલ્યા કે અજવાળામાં પૈસા પડ્યા નથી માટે મળે જ નહીં. તો હવે મારા પૈસા ખોળવા છે તો અજવાળું મારે અંધાર તરફ લઈ જવાનું. આ તમારે જીવથી તમારે શિવ સુધીની યાત્રા પૂરી થઈ ગઈ. હવે આપણે બધાને સુખ અલગ છે ને દુઃખ અલગ છે એવી રીતે કરવા જાય છે, એટલે આ રોંગ બિલીફના આધારે આ સુખ દુઃખરૂપ થઈ જાય છે અને રાઈટ બિલીફના આધારે આ દુઃખ સુખરૂપ થઈ જાય છે. જીવન અંધારા રૂપી છે એને એને દૂર કરવા માટે પ્રકાશની જરૂર છે, પ્રકાશની જરૂર છે, અને એ પ્રકાશ એ જ પરમાત્મા, એ પરમાત્મા. એટલે હવે પ્રકાશ ક્યારે થશે? પ્રશ્નોત્તરી થશે ત્યાં થશે, કથા પ્રવચનમાં નહીં થાય. કથા પ્રવચનમાં તમારું મન ના લેયર સુધી જશે એ રોંગ નથી અને માસ લેવલે કરેક્ટ છે, પણ તમારે એબ્સોલ્યુટ થવું છે અને ભગવાનનો સાક્ષાત્કાર જ કરવો છે તમારા પોતાને, તમારા કુટુંબ પરિવારને, તમારા સમાજને, તો ત્યાં પ્રશ્નોત્તરીથી પ્રકાશ થશે. કારણ કે એ એ વાક્યરચનાની અંદર અંધારું અજવાળું છુપાયેલું છે. હા સમજાય ને? એ એ પ્રકાશ પરમાત્માને શોધવા માટે બહાર દુનિયામાં જવાની જરૂર છે કે અંદર જ જવાની જરૂર છે? તો કે આમ આમ અંદર જ જવાની છે, પણ કોઈ એક નિમિત્ત જોશે, જેમ દર્પણ નિમિત્ત છે એના આધારે અંદર તમારે જવાય છે. હા સમજાય ને? એટલે નિમિત્ત જોશે, એને સનાતન ધર્મમાં ગુરુ મૂક્યા છે આપણે, અને એમાં પહેલા ગુરુ મા બાપ મૂકેલા છે, પછી આપણે ભણીએ છીએ તો એ મૂક્યા છે, હા સમજાય ને? ત્રીજો સમાજ, આ ત્રણ ગુરુ એવી રીતે તમારે છે, અને પછી તમારે એબ્સોલ્યુટ થઈ જોઈએ હોય તમારે, તો પછી ત્યાં જ્ઞાની કે તીર્થંકર જોશે. ગુરુ તમને શુભાશુભ ધર્મ આપે, શુદ્ધ ધર્મ ના આપે, અને જ્ઞાની પુરુષ હોય કે તીર્થંકર હોય એ શુદ્ધ ધર્મ આપે. તમે તમામ પ્રકારની તમારી રોંગ બિલીફો આખું કરતા પણ ઉડાડે, એટલે હું કરું છું તે કરે છે તેવો કરે છે ઉડાડે, કરતા પણ ઉડ્યું એટલે ભોગતા પણ ઉડ્યું, એટલે કર્મ બંધ પડવાના બંધ થઈ જાય, અને કર્મ બંધ પડવાના બંધ થઈ જાય એટલે પછી સિનેમા જેવો વ્યવહાર થઈ જાય. એટલે સિનેમા જેવો એટલે કેવું હોય, તો કે સિનેમાની અંદર ફાયરનું દ્રશ્ય આવે એક મિનિટનું, તો સિનેમામાંથી ઊભા થઈને હોલમાંથી ઊભા થઈને બહાર નીકળી જાઓ કે ના નીકળી જાઓ? સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે તો ઊભા થઈને બહાર નીકળી જાઓ કે ના નીકળી જાઓ? માઇકમાં બોલ બાબુ. બચાવ માટે નીકળી જવાય. તો કે સિનેમામાં આગ લાગે છે, હોલમાં આગ નથી લાગી. એટલે આરામથી આઈસ્ક્રીમ કે પોપકોર્ન ખાતા ખાતા તમે સિનેમા જાઓ. આ પ્રશ્નોત્તરી દ્વારા આવું તમારો સિનેમા જેવો વ્યવહાર કરી આપ્યો. સમજે કે ના સમજે? કારણ કે સિનેમાની અંદર આગ લાગે છે, હોલમાં આગ નથી લાગે. એટલે પિક્ચર અલગ છે, પિક્ચર અલગ છે, થિયેટર અલગ છે. હા સમજે કે ના સમજે? બસ આટલું જ કરવાનું રહ્યું. તો આટલું તો ફાવે કે ના ફાવે? પેલું તો શ્રાવણ મહિનો કરવો પડે, ઉપવાસ કરવો પડે, અને સનાતન ધર્મમાં એટલે ચાર ધામ તો જવું જ પડે, અમરનાથની યાત્રા જવું પડે, ભલે ત્યાં આતંકવાદી ધડાકા કરે તો એ ભીતા ભીતા જવું પડે, અને અમરનાથની યાત્રા તો પેલા ચાઇના વાળા પરમિશન આપે ના આપે કરવી જ પડે, ના થાય તો ચાલો મારું મનુષ્ય જેને મેળવ્યો હોય આટલું થાત તો મારું મનુષ્ય જન્મ સાર્થક થયો. પણ આ બધી જ વાતો તમને અહીંયા બેઠા બેઠા જ આપી દીધી, તેમ છતાં સંજોગ બાજે જઈ આવજો કૈલાશ માનસરોવર. હા સમજાય કે ના સમજાય? સરસ બધી જગ્યા છે, અઘરી છે પાછી. હા અઘરી છે, પણ આપણે આ દ્રષ્ટિ રાખશો ને તો સરસ થઈ જાય, એમ પ્રોબ્લેમ સરસ થઈ જાય. હા સમજો, શું કહો ઉત્તમભાઈ સાહેબ? કેમ આમ થઈ ગયા? પુષ્પાબેન ખુશ થઈ ગયા છે, ઉત્તમભાઈ આમ થઈ ગયા.
તમે કીધું ને કે બધા કેમ સ્થિર થઈ ગયા, બધા કેમ પેલા સ્ટેચ્યુ થઈ ગયા જે બી આપણે, અને દર્પણ સામે જયારે મારો સકલ દેખાતી હોય અને એમાંથી જીવ દેખાતો અને શિવ ભાગ દેખાતો હોય એક સાથે તો જીવ તરત જ લાગે કે આ શિવ છે, તો બાકીનો બી જીવ છે અને શિવમાં કન્વર્ટ કરી નાખે છે કે જીવ શિવ આજે સત્સંગ છે, શિવને જીવ દેખાય ને એટલે જે બહારનો ભાગ જે જીવ છે ને પણ એ પાર્વતી થઈ ગઈ અને મહિનો ભાગ શિવ થઈ ગયો, શિવ પાર્વતી થઈ ગયા, તમને પ્રકૃતિની પરિશુદ્ધિ થઈ ગઈ. સત્સંગની અંદર મને આઈનો દેખાય એટલે પછી પેલી ચંચલતા બધી જતી રહે, સ્થિર થઈ જ જાય માણસ. એટલે જે જે શિવ દેખાય એટલે આ ભાગ પ્રકૃતિ શુદ્ધ થઈ ગઈ, એટલે પાર્વતી થઈ ગઈ, અથવા તો આ રાધા છે અને માયલો છે કૃષ્ણ છે. આટલી મોટી વસ્તુ બોલો. અને શબ્દોનો સંગ નથી, સતનો સંગ છે. શબ્દોનો સંગ નથી, સતનો સંગ છે. બહુ મોટી વસ્તુ. અને આજે યથાર્થ રીતે ખુલ્લું થયું. એટલે જી ભાઈ છે કે કુંવરબેન છે, નામ પણ કેવા સરસ છે, જી મારવાડીમાં જીત કે ને જી જી હા સમજાય કે નહીં. અને કુંવરબાઈનું મામેરું કુંવરબેન તમારું નામે કેવું સરસ છે. જો વાતાવરણ જો ક્યાંય કોઈ હાલતું નથી, નકર શિયાળો હોય ને હાલે કે ના હાલે, ફ્લોમાં વાત નીકળે છે, એક વાત કટ નથી થતી. તમને તમારો સંગ બરાબર ચાલે છે, સંગપતિ હોય ને અમારા સંગપતિ છે. પૂછો, વાતચીત કરો. આજે હમણાં વાત થઈ ને કે આપણે એમ કે આત્મા અથવા કે સ્વને પામવું હોય તો કે અંદર ઉતરવાનું છે, એટલે અંદર ઉતરવું એટલે શું, એમ કે આ જે અંદર શું ચાલી રહ્યું છે એ બધું સમજવું એનાલાઇઝ કરવું એ છે કે ના? એમ સામે તે અંદર ઉતરવું એટલે વિગતમાં જવું પડે. અંદર ઉતરતો આ પહેલા બધા વડીલો અને બધા ગુરુઓ બોલે ને અંદર ઉતરતો, હું ઉતર્યો હતો અંદર. તમે 30-40 વર્ષ પહેલા ઉતર્યો હતો અંદર, તે હાડ હાડકા ને માંસ ને પરું ને લોહી ને બધું દેખાયું, કંઈ મળ્યું નહીં. વાત સમજાય કે ના સમજાય? કે અંદર ઉતરવું એટલે આજે મેં ચાનો દાખલો આપ્યો છે, કોઈ આવી રીતે ચાના દાખલાથી આખું શિવાત્મક પદ પ્રાપ્ત થાય એવું કોઈ ગણીને આપ્યું છે? બધા બોલે ખરા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, પણ એનું ડિવિઝન નથી કરી શક્યા. વાત સમજે ને? એ રીતે ભગવાન થવાની વાત છે તો તમે છો જ, એટલે તમારું એમને કરવા પણ છે કે મારે ભગવાન પ્રાપ્ત કરવા છે તો મારે શું કરવું જોઈએ છે, કે આખું છો જ એ રિયલાઇઝ કરે. એ ક્યાંથી આવ્યું? હા પણ પેલું અંદર ઉતર્યો ને એવું તારણ નીકળ્યું કે અંદર કશું છે નહીં, પોલમ પોલ છે, બધું માંસ છે લોહી છે આ તે બધી વસ્તુ છે. એટલે વિગતમાં જાઓ, કોઈ પણ વસ્તુની વિગતમાં જાઓ તમારે તો તમારે એ થાય, પણ સામે છે આપણા બધાને વિગતમાં જવાની પ્રકૃતિ નથી. આપણે કંઈ બી હોય તો તમે સાચા ખોટાથી વ્યવહાર કરો છો, પણ સાચા ખોટાથી વ્યવહાર કરો એટલે વિગતમાં જઈ નહીં શકો. વાત સમજાય ને? કે જઈ શકશો તમે? ના જઈ શકો. સાચા ખોટાથી તમે વિગતમાં નહીં જાઓ. એ તમારી આખી બોડી લેંગ્વેજ છે, તમારો આખો મન વચન કાયનો અંતસ્કરણ બાહ્યસ્કરણનો વ્યવહાર છે, એ કયો છે? દાર્શનિક પુરાવાથી એક્ટિવ થયેલો છે. અને આ ઊંડે જવું કે અંદર ઉતરવું એટલે વિગતે જાઓ તમારે, એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે તમારો વ્યવહાર સ્ટાર્ટ થાય. એટલે એ અંદર ઉતારવાનો ભાગ થાય, પણ અંદર એટલે આ અહીં અંદર નહીં તમારે, એ તો બધું માંસ ને લોહી ને પરવું ને જે કંઈ પણ અંદર બધું રોગ બીમારી હોય એ હોય, એમાં બીજું કશું મળે નહીં તમારે. જે કંઈ પણ થઈ રહ્યું છે જ્યાં જ્યાં મને અસર થાય છે એ આખું એનાલાઇઝ કરવાનું કે ભાઈ શેના લીધે અસર થઈ,
કે ત્યાં મારી શું બિલીફ હતી કે શું મારું માન્યતા હતી એના લીધે આ બધી અસરો થાય. તો કે એમાં એવું છે કે ધારો કે આ એનાલાઇઝ કરવાની વાત કરો છો, તો કે એનાલાઇઝ કર્યા કરતાં તમે સત્સંગના ભેળામાં રહો, સત્સંગમાં વાતાવરણમાં રહો, એ રીતે તમને દાદા ભગવાને જે આવશ્યક આપ્યું છે નિયમથી કરવાનું આપ્યું છે એટલામાં જ રહો. બીજું એનાલિસિસ કરવા જશો તો એ બધા બટાકા વખાઈ જ જશે તમારે, એમાં કશું પ્રાપ્ત નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? કારણ કે કળિયુગનો માલ છે એ કઈ ને કઈ રીતે ઊંધો દાખલો ગણાઈ જશે, અને ઘણો બધો આમ કે ને એક દોરા ભાર ફેરફાર તો દિલ્હી જવાનું બધા દોલતા પર પહોંચી જતો. એટલે એનાલિસિસ ના કરો સત્સંગના ભેળામાં ને વાતાવરણમાં. કોઈ પણ રીતે ગુરુવારનો સત્સંગ છે કે રવિવારનો સત્સંગ છે આવવાનું છે. કોઈ બી હતો આ બે વારે મારી એપોઇન્ટમેન્ટ નહીં મળે, અને દાદા ભગવાને જે તમને આવશ્યક બધી વિધિ આપી છે એટલો જ કરવાનો ભાગ છે. એનાલિસિસનો ભાગ ના કરતા, હા તમને જે એ દિવસ બાકીના દિવસો દરમિયાન જે વ્યવહાર કરો છો એમાં ઘૂંચાઈ જાઓ છો, કટકી જાઓ છો, એ વાત અમને તમે મને કરો કે અમને કરો, તો પછી ત્યાં ગાડી તમે શું ગોઠવ્યું છે, ઉપયોગ ગોઠવ્યો છે એ તરત પકડાશે. એમાં તારે એમને બાહુભાઈ સાહેબ જોડે વાત કરી તો અંધારામાં પૈસા પડી કે અનાજવાળામાં ખોળે તો આ પાડી તો એટલું જ ખ્યાલ બી આ ત્યાં એટલી સ્થિરતા નથી. વાંચો ને કણા સમજો એવી રીતે તમે જે બી તમારી સામે વ્યવહાર આવે છે વ્યવહાર કહેશો ને તો તરત ખબર પડે કે ત્યાં કેટલો ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ કેટલો છે, સાચા ખોટાથી કેટલો વ્યવહાર કરો છો, બધી વસ્તુ ખબર પડશે. તમે દાખલો ના ગણતા, વાંચો ને એને બહુ હોતો આ રિલેટિવ છે ને આ રિયલ છે, અને બહુ હોતો કે ન હોય મારું સ્વરૂપ એનાથી જુદો એવો શુદ્ધ આત્મા. વાત ને કે ના સમજાય, અને બહુ ગુંચો થાય તો જ્ઞાન ચારણ વિધિ બોલી નાખો એટલે પ્રકારની અંદર બધું સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન બધું આવી જાય છે. અને પછી તમારે એ સત્સંગના ભેળામાં છો તો ત્યારે તમારે જે વ્યવહારને એમાં તમે જે ગૂંચાયા મૂંઝાયા ક્રોધ માન માયેલો કે જે ચારિત્રમો રૂપી બધા દોષો બધા થયા એની વાત કરશો એટલે ત્યાંની ઉત્તરકણ થશે એટલે તરત જ ખ્યાલ આવી જશે કે એ વસ્તુ આમ. એટલે હું જાતે જો એને એનાલાઇઝ કરવા જઈશ તો હું કોઈ એક સિચ્યુએશનમાં બેસી જઈશ કે જે ઇંગ્લિશનો સિક્સનું કીધું તમે તો કાં તો નાઇનમાં બેસી જઈશ ને કાં તો સિક્સમાં બેસી જઈશ, પણ હું જે આખી સિચ્યુએશન છે એ મને નહીં દેખાય. બરાબર છે. એટલે એ પ્રશ્નોત્તરી દ્વારા કરતા કરતા એ અમુક પ્રકારના કર્મ નિજા થશે એટલે તમને એટ એ ટાઈમ છગડો ને નવડો બે દેખાશે. એટલે પછી ત્યાં વ્યૂ પોઈન્ટ ઉડી જશે, પક્ષ ઉડી જશે, અંતર ઉડી જશે તમે. અત્યારે એટ એ ટાઈમ બે વસ્તુ નથી દેખાતી તમને, અને કઈ બી ઘેર જઈને કરવા માટેનું કરો છો ને પેલી રીતે કરીને બધી વસ્તુ કરો છો, અને ઘેર જઈને કઈ બફાટ જ થઈ જાય છે, એટલે કઈ બફાટ જ થઈ જતો હોય છે. એટલે પછી એ રીતે વાર્તાઓ એટલે પાછો સત્સંગ સરળ થવાનો બધો અઘરો થઈ જાય. સાચું ને? અત્યારે જે વાતો નીકળી અઘરો થયો કે સરળ સત્સંગ થયો? એકદમ સરળ, એકદમ સરળ. પણ તમે જે ગેરજીના પ્રયોગને બીજું કરશો અને પછી તમે પ્રશ્ન કરશો તો તમે જે રીતે કર્યું છે એટલે મારે એ રીતે બોલવું પડશે ને એ બધું ન્યુટ્રલ કરવું પડશે, અને ઘણી વાર તો એને એને રોંગ કહેવું પડે અથવા તો એ તારું અપમાન કરવું પડે એટલે સુધી બોલવું પડે. હા સમજાય કે ના સમજાય? તો કોઈને મારી શ્યાદ વાત કે મારી સાપેક્ષતા નિરપેક્ષતા ના સમજાય તો ત્યાં કમ્પેર થશે કે પેલા આપતો પુત્ર સરસ છે ને આ જરા કડક છે, આ મારી વાતને ઉડાડી દીધી, આમ કર્યું તેમ કર્યું, આવી વસ્તુ આવી નથી. હવે તમને ખ્યાલ છે કે હું મેં પ્રયોગ જ રોંગ માળેલો છે એટલે દાદા ઘણી વાર અમારે આ બધા આર્ગ્યુમેન્ટ થાય ને કે આ દરિયામાં નાખ્યા તારી લો બુક એમ કહો, એ એની લો બુકથી દાદાની વાતોનું મૂલ્યાંકન ને બધી વસ્તુ કરે. વાંચું ને એને હવે ધારો કે પરમ વિનયને હું કાંઈ જાણતો નથી એ ભાવ મૂકવાનો છે, તો જ્યારે સત્સંગમાં આવે ત્યારે એ આખી વસ્તુ મૂકવાનો ભાગ છે. અને જ્યારે સત્સંગમાં જઈએ પહેલાં પણ આપણે અમુક પ્રકારની વિધિ કરવાની છે, આપણે દ્રવ્યથી શુદ્ધ ના થાય પણ ભાવથી શુદ્ધ કરીને એ વિધિ કરવાની છે અને બેસવાનું છે. આ સમજાય ને? તો પછી બધી સરળતાવાળી વાતો ને બધી વસ્તુ નહીં. હવે ધારો કે આ નવો ભાગ છે તો એમાં ક્યાંય બુદ્ધિવાળો ભાગ નથી, એટલે ગમે તેટલી અઘરી વાત કરવા જઈએ ને તો સરળ જ વાત થઈ જાય. અને આપણે બધા આ જે બધા ડે ટુ ડે લાઈફના વ્યવહારો બને છે એમાં બરાબર નથી કરતા ને પછી એ બધું ઊભું રાખીને જઈએ છીએ તો ગમે તેટલી સરળ વાત અઘરી થઈ જાય.
આ સમજાય ને, વિષય અધોરો રહી જાય, વિષય ગોળ ગોળ થઈ જાય, ઘેર કશું નહીં કરવાનું તમારે. જે એમને ભગવાન પ્રાપ્ત કરવા માટે કશું કરવાનું ના આપીને બધા દાખલા આપી દીધા, છો જ તમે બરાબર છે, પરફેક્ટ સમાધાન થયું. હાજી માયકા એવો મુમેન્ટ ચાલે છે કે સ્કૂલ બેગ લઈને નહીં જવાનું એમ. બરાબર છે, એટલે તમારી વાત પર સ્કૂલ બેગ લઈને નહીં આવવાનું કશું જ નહીં. માથામાં કંઈ ભરે જ નહીં આવું. હેલો, તમે અહીંયા વ્યવહાર કર્યો વેપારી જોડે કે મા બાપ જોડે કે આ તે બધી વસ્તુ કરી તમારે, કે ભાઈ આવું થયું ને મારાથી આમ બોલાવ્યું, આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, એટલે એ ખબર પડે કે કયા આધારે આમ બોલાવ્યું કે કયા આધારે આમ થયું કે ફલાણું થયું, એનું સાયન્સ તમારે આપશે એટલે બરાબર. હવે સત્સંગમાં જે વાતચીત થાય છે એ આઈનો બને છે, ને આઈનામાં મને એ વસ્તુ દેખાશે, દેખાશે, બાકી આમ નહીં દેખાય, આમ નહીં દેખાય. કારણ મારો આઈનો જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી ના થાય, એટલે મારો સત્સંગનો એનો ના, એટલે એમાં એમાં બહુ સરસ છે. આ જે પ્રશ્નોત્તરી કરીએ છીએ ને, એ પ્રશ્નોત્તરી દ્વારા જે અજ્ઞાન ક્રિયાના કરતા બનો છો તમે, એ પ્રશ્નોત્તરી દ્વારા તમને જ્ઞાન ક્રિયાના કરતા બનાવી દઈએ. હા સમજાય નહીં, એ જ્ઞાન ક્રિયાના તમે કરતા બનો, એટલે જ્ઞાન ક્રિયાના જેવા કરતા બન્યા, એટલે એ દેખાવાનું અને જાણવાનું ને જણાવવાનો ભાગ ચાલુ થઈ જાય તમે. આ સમજાય કે ના સમજાય, એટલે પ્રશ્નોત્તરી દ્વારા તમારું જે અજ્ઞાન ક્રિયાના કરતા છો, આ તમે અલગ અલગ પ્રશ્નો કર્યા, મેં અજ્ઞાન ક્રિયાના કરતા છીએ પણ પૂછ્યું એટલે એ અક્વેને રિયલાઇઝ થઈ ગયું અને સમાધાન થયું બોલે છે, એટલે તરત જ એ જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો. જ્ઞાન ક્રિયાનો કરતા બન્યો એટલે શું થયું, જો સુનીતાબેનનો પદમાં છે ને, શું છે રુજુતા? જ્ઞાન ક્રિયા. હા માઈક આપ. બહુ સરસ એ છે. હવે આમ લખવા જાઓ તો એ કડી લખાઈ ના શકાય તમારે. પદની એક લાઈન છે, જ્ઞાન ક્રિયા હી દેખ ઓર જાન સકે. જ્ઞાન ક્રિયાથી દેખ ઓર જાન સકે. જ્ઞાન ક્રિયા હી દેખ ઓર જાન સકે. બીજી કોઈ વસ્તુ જોઈને જાણી ના શકે. જ્ઞાન ક્રિયા હી દેખ ઓર જાન સકે. ઓર બીજી કોઈ પણ ક્રિયા દેખી કે જાણી ના શકે તમે. તો તમે જો આખો પ્રશ્નોત્તરીમાં તમારું જે અજ્ઞાન ક્રિયા છે એમાંથી તમને બહાર કાઢીને જ્ઞાન ક્રિયામાં મૂકી દીધો, એટલે જોવાનું ને જાણવાનું ચાલુ થઈ ગયું, બધું જ દેખાય. દાદા ભગવાન, દાદા ભગવાન સત્સંગ શું કરે છે એમ આપણે કહીએ ને, ચમત્કાર જોવું છે મારે. ચમત્કાર એટલે બાહ્ય ચમત્કારને કરું છું, આખો અંતસ્કરણમાં મારી જ્ઞાન ક્રિયા ચાલુ થઈ જાય એટલે ચાલુ થઈ ગઈ. તમે જો વિષય તૂટતો નથી. હવે આમ જોવા જાય તો આ જીવન અમૂલ પ્રવાહ એટલે વ્યવહારવાળો જ ભાગ છે, પણ જો ક્યાં ડિસ્ટર્બન નથી, વિષય તૂટતો નથી. હવે વ્યવહાર વાળું હોય તો આટલો ફ્લોમાં સત્સંગ જ ના નીકળવા દે કે નીકળવા દે, અને આટલો ફ્લોમાં સત્સંગ નીકળે શું છે? જ્ઞાન ક્રિયા હી દેખ ઓર જાન શકે. તો પ્રશ્નોત્તરી દ્વારા તમારે જે અજ્ઞાન ક્રિયાને કરતા બનતા હતા એની જગ્યાએ જે ચાના કરતા હતો એમાં તમને ચાના જે કરતા બનતા હતા એને ધારે જ્ઞાન ક્રિયાને કરતા થઈ ગયા. એટલે હું કંઈ જાણતા હતા એટલે ભૂત હતું એ નીકળી ગયું, વળગાટ હતી એટલે મારું છે એ માલિકી પણ જતું રહ્યું, માલિક વિનાના માલિક થઈ ગયા, જ્ઞાન ક્રિયા થઈ ગઈ. શું તમારે ભગવાન થયું છે? તમે છો જ જ્ઞાન ક્રિયા. કેટલી મોટી વસ્તુ છે આ તો. જીભાઈ ને કુંવરબેનનું યથાર્થ જીવન અમૃત પર્વ ઉજવ્યું યથાર્થ, તો કોક કાળે આવી વાતો નીકળે. બાકી તો પરંપરાવાળી વિધિ વિધાનું બધું ચાલે કરવાનું, અને પેલું બ્રાહ્મણને બોલાય એટલે માનવું પડે ને વિનય કરવો પડે ને આટલો આખા વિષય ક્લિયર થાય. અને તમે આ સાંભળ્યા કરજો ને જોયા જ કરજો, ગાઢા થઈ જશે. કેટલી મોટી વસ્તુ શું કહેજો પુસ્તકાલ. હા શું કહેતો? એટલે આ જે કીધું ને કે
જાતે એનેલાઇઝ નથી કરવાનું, પણ આખું જે ઓવરઓલ જોવાનું છે. એટલે એમાં આગળ એક વાત થઈ હતી કે પરીક્ષક અને નિરીક્ષક એમ, એટલે કે એનેલાઇઝ નથી કર્યું તો આખું ખાલી ઓબ્ઝર્વ કરે છે, એટલે નિરીક્ષક જ રહે છે એમ. અને બીજી એક જે દાદા ભગવાનની વાત છે કે આ જગત આખું મ્યુઝિયમ છે એમ. એટલે જો મ્યુઝિયમ છે, જો હું મ્યુઝિયમમાં કેવું હોય કે ભાઈ જઈને તમે જોઈને નીકળી જાઓ બહાર એમ, ક્યાંય તમે કોઈ જગ્યાએ પરીક્ષક અથવા કંઈ પણ વસ્તુ તમારે ઉઠાવવાની નથી, કંઈ કરવાનું નથી એમ, ખાલી તમે જોઈને નીકળી જાઓ એમ. એટલે એ આખું એ રીતે સમજાય છે એમ, કે ક્યાંય પણ જો હું કોઈ પણ એક ઠેકાણે બેસી ગયો તો એ પરીક્ષક તરીકે થઈ જાય, ને જો ખાલી મેં ઓબ્ઝર્વ કર્યું ત્યાં ચોટ્યો નહીં તો એ નિરીક્ષક રહે છે એમ. તો અમારે શિબિર હતી ને અક્રમ વિજ્ઞાન બહાર પાડવાનું, તો એના માટેનું મીટિંગ હતી ત્યાં માઉન્ટ આબુમાં આ થયેલું હતું. બધી જે સંસ્થાઓને આશ્રમને બધા સાધુ સંતોને બધા હતા ને એને મળવાનું હતું, તો દાદા આટલી જ ઇન્સ્ટ્રક્શન આપી કે આપણે નિરીક્ષક તરીકે જવાનું છે, પરીક્ષક તરીકે જવાનું નથી, આટલું જ એ કરેલું હતું. અને એમાં આખું જ બધી પરમ તત્વો બધું દાદા ભગવાને આપતા પુત્રોને કે જે આવ્યા હતા બધાને આપી દીધું. હવે લગભગ બધાને આપતા પુત્રો માટેની કમ્પ્લેન છે, હા સમજાય ને. અને એ નિમિત્તે જ આ શિબિર ગોઠવેલી હતી કે વ્યવહાર આવડતો નથી, વ્યવહાર ખબર નથી, પછી આમ થઈ જાય નહીં. તો બધા પેલી હતા, દાદાને એ દાદા એને વ્યવહાર કહેતા જ નતા, જે જગતના લોકો જે વ્યવહાર બદલશે તેને આટલું જ હતું કે ભાઈ આ તમારે પરીક્ષક તરીકે ની નિરીક્ષક તરીકે, નિરીક્ષક તરીકે એટલે જેવો જુઓ એવો થઈ જાય છે, હા સમજે. એટલે એ રીતે આખી આ વસ્તુ છે. અને આટલું થઈ ગયું તો કામ થઈ ગયું તમારું, હવે એમાં કશું જ નથી. એને આ કરો વિનય કરાયો તમારો, તો એ 25-30 જગ્યાએ બધે જવાનું થયું. તો દરેકની ઉંમર 25-50-60-70-80 વર્ષની ઉંમર હતી, તો દરેકની જોડે વિનય કરાયો, પગે લગાવ્યા અને આશીર્વાદ અપાવ્યા. એ બધાનું ટોટલ માનો કે 1000 વર્ષો તો 1500 વર્ષો થાય તમારે, 100 વર્ષના ઉંમરને કે જે લીધું છે, તો કે એટલું તમારું આયુષ્ય 1000 વર્ષનું છે નહીં, પણ ખાલી 2 હાથ જોડીને વિનય કરીને આશીર્વાદ દીધા હોય એટલે એનું જે બી 100 વર્ષની સાધના છે એ તમને મળી જાય. હવે એ વિનયમાં તો નેચર આપે, અને એ વિનયમાં ના હોય ને આપનાર બને તો એની અંદર જે છે એ આપણને મળે, અને આપણે વિનયમાં હોય ને એ વિનયમાં હોય તો નેચર આપે આપણને. એટલે એ 1000 વર્ષની સાધના તમને ખાલી આ જે બી કલાક 2 કલાકના પ્રયોગમાં બધું તમને આ બધું વસ્તુ મળી ગઈ તમને, એટલે આટલી જ વસ્તુ નિરીક્ષક તરીકે રહેવાનું. હવે ડિસ્કશન કરવાનો ભાગ છે, પણ તમારા કોઈ પણ વાર્તાલાપમાં ને તમારી બોડી લેંગ્વેજ જો કે શબ્દ રચના જુઓ તો જજમેન્ટવાળી લેંગ્વેજ છે. તું આવો છું જજમેન્ટ છે, કેવી રીતે કાશીય સંઘ પહોંચશે અને કેવી રીતે મૂલ્યાંકન કરશો, વાત સમજાય કે ના સમજાય? એટલે દાર્શનિક પુરાવાથી તમે વાત કરશો તો અક્રમ વિજ્ઞાન છે કે એની આજ્ઞા છે કે તમે એની પાડી નહીં શકો, એમાં રહી નહીં શકો તમે. સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સીસને તમે કાઉન્ટ કરશો તો જ તમે આજ્ઞા પાડી શકો, ને તો જ ફાઈલનો સંભાવ્ય નિકાલ થઈ શકે, ને ફાઈલનો સંભાવ્ય નિકાલ નહીં થાય. તમારે પ્રત્યેક ચેષ્ટા જુઓ દાર્શનિક પુરાવાથી, વાંધે વાંધો વાંચકા તમને કંઈ દુઃખ લાગે છે, મેં આટલું આટલું કર્યું તેમ છતાં તમે મને અભ્યાસ આપો છો, આમ છે હું બધું લંડન છોડીને બધું આવ્યો અને આ કરીને બધું કર્યું તેમ છતાં મને આમ કરો છો, દાર્શનિક પુરાવા, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ નથી, એ કાઉન્ટ જ નથી કરતા. એટલે હંમેશા એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરી જ શકે, એ ફાઇલ ઊભી જ રહેશે. અને જે ફાઇલનો નિકાલ થાય છે એ તો એ જે કર્મ છે એનું આયુષ્ય પૂરું થયું છે એટલે એ તે નિકાલ થયો, પણ ઓરિજિનલ ફાઇલનો નિકાલ નથી થયો, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. જેમ 12 કલાક પછી અંધારું થાય એટલે રાત થાય, અને 12 કલાક પછી પાછું અજવાળું થાય, એ તો એક પ્રક્રિયા છે. એટલે એ જે તમારા કર્મનું આયુષ્ય પૂરું થયું, પણ એ આયુષ્ય પૂરું થયું ત્યારે તમારી તમારી દ્રષ્ટિમાં દાર્શનિક પુરાવા છે તો એમાંથી 9 કર્મ બંધ પડ્યું અથવા તો એનો સંભાવ નિકાલ ના થયો. અને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ કરો કે નિયમિત આ વિધિ કરો ને સત્સંગમાં રહો છો તો એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસનો ઉપયોગ થશે તો પછી ફાઇલનો સંભાવ નિકાલ યથાર્થ થશે.
કુટુંબ પરિવાર એનો સમાજ ના સમાજ ના જ અહીંયા સોસાયટી સાથે આમાં જે પેલી વિગતમાં ઊંડા ઉતરવાની જે વાત કરી એટલે મને એવું સમજાય છે કે કોઈ પણ સંજોગ જ્યારે આપણી સામે ઘટના બને છે ત્યારે એની વિગતમાં આપણે નથી જતા. ધારો કે મેં નક્કી કર્યું છે, આમ સામાન્ય કહીએ કે અમે લેડીઝોએ બધા સાંજે નક્કી કરી નાખીએ કે સવારે આ રસોઈ બનાવવાની છે, પણ સવારે જેવી તૈયારી કરીએ અને એક ફોન આવી જાય કે અમે ત્રણ જણ આવીએ છીએ જમવા પર, મારું આખું મેનુ ફરી જાય તો કોણે બદલ્યું? એટલે એવા કેટલી બધી ઘટનાઓ બનતી હોય છે રોજ બરોજમાં, એક ફોન આવે કે એક એવિડન્સ બદલાય તો આખી વસ્તુ ફરી જાય છે. હા, એક ફોન આવે કે દવાખાને જવાનું છે તો હું એવી રસોઈ બનાવીશ જે હું અડધી કલાકમાં પતાવીને ફટાફટ દવાખાને પહોંચી જાઉં અને મારું મેનુ બદલાઈ જાય છે. એટલે એમાં એ વિગતમાં નથી જતા કે આ હું બનાવું છું કે આ સંજોગોને કારણે મારે આવી રીતે ફેરફાર કરીને બનાવવું પડ્યું. એટલે એટલી એટલું જો એ ડિટેલિંગ એટલું ધ્યાનમાં રહે, આ ચાનું ઉદાહરણ કે આ બધું ધ્યાનમાં રહે તો આ બધું ખબર પડે કે કેટલી કેવી રીતે સંજોગો કામ કરે છે. મહેમાન તો હજી બરોડા બેઠા છે પણ અહીંયા મારા બધા સંજોગ ચેન્જ થઈ જાય, આખી ક્રિયા પ્રક્રિયા ચેન્જ થઈ જાય. એટલે કેવું છે આ તમે જે વાત કરી ને કે જ્ઞાની પુરુષ ને તો એક જ સમયમાં છ અને નવડો બે એક જ સમયમાં દેખાય, તમારે તો તે બાજુ જવું પડે તો નવડો એ થાય અને એને તો એક જ સમયમાં દેખાય, કારણ કે આખું એની સાપેક્ષતા નિરપેક્ષતા સાથે વ્યવહાર કરે છે. બરાબર છે ને? એટલે એને એક દાખલો આપણે લઈએ. દાદા ભગવાનને કનુભાઈ આપણા હતા પારિતોષ વાળા, તે સત્સંગ અમદાવાદ હતો તો બરોડા લેવા જવાનું હતું, તે કાર લઈને સવારે વહેલા નીકળ્યા અને એન્જિનિયર હતા એટલે બધા ઘડિયાળના કાંટે ચાલે, બિઝનેસમેન હોય અને અમુક ટાઈપના માણસ હોય ઘડિયાળના કાંટે ચાલે, એમ વાત એવી રીતે કરે કે શાર્પ 9 વાગે ટચ કરી દઈશ એમ અને પછી એવી રીતે કરીને તો નીકળ્યા. તે એ ફેરી તો આ બધું આટલું બધું ડેવલપ નહોતું થતું, બધું વાસદ પાસે જ તમારે ટ્રાફિક જામ થયો, તો એમને આવવાનું લગભગ 12:30 વાગે આવવાનું થયું. પેલા સંસ્કારી હતા અને આ સાપ આવવાનું થાય તો ગભરાઈ ગયા, હાફડા ફાફડા થઈ ગયા. દાદા આમાં તું અને આમ અમે આ નીકળ્યા. દાદા કે તમે ભણેલા ગણેલા છો, તમે 9:30 વાગે આવવાનું કીધું એમાં કંઈ જસ્ટિફાય કરવાનું ના હોય, અમે તરત જ સમજી જઈએ કે કંઈક છે, કંઈક છે, જસ્ટિફાય કરવાનું નહીં, કંઈક છે, તરત જ સમજી જઈએ. હવે રસિકભાઈ એ રંજનભાઈને જમવા માટેનું કીધું ના, કે ત્યાં બધી તૈયારી કરેલી છે, જ્યારે આપણે જમવાનું ને કરવાનું બોલીએ છીએ અહીંયા આપણે કશું નહીં કરવાનું બોલીએ છીએ, કંઈક છે. હવે જો એને આટલો બધો ભાર ને આટલું બધું ટેન્શન છે, આટલું હળવું કર્યું, હવે આપણે આવી રીતે કરવાનું છે, આ જોઈએ, આ નિરીક્ષણ કર્યું તો તમે આવી રીતે ડીલિંગ કરી શકો. બરાબર છે. એટલે અમને તો દાદાએ હવે તો દેહાડી જ રાખેલા છે, સુઈ જતા હતો દેહાડી રાખ્યા છે, નાતા હતો દેહાડી રાખ્યા છે, સમજાય, કોઈને ખકડાવતા હોય તો બેહાડી રાખ્યા છે, બધું બેસાડેલું છે, બધું જોજો જ કરેલું છે. બહુ મોટી વાત છે, તમે આમ કરો, તમે આમ કરો, હું આમ કરું તો બધું એનું એ કરો, એવું કશું જ નથી કીધું. બરાબર છે. એ પરીક્ષક ના બનીએ તો નિરીક્ષક ની દ્રષ્ટિ ખુલ્લી રહે, પરીક્ષક માં તો પોતે ગુરુ છે. બરાબર. એટલે તરત હું કઈક જાણું છું એ જ આવે છે ને એ રીતે ડીલિંગ કરે છે, એટલે તો ફાઇનલ સંભાવ નિકાલ નથી થતો. આટલું હાજર રહે ને કે કંઈક કારણ હશે કે કંઈક છે તો એ કેટલું બધું અંદરનું શમી જાય, શમી જાય, કેટલું બધું શમી જાય અંદર. હા પણ તેમ છતાં હજી તો આ જે એને વિનોદે વાત કરી ને હજી આ બધું કંઈ ને કંઈક બધું પ્રયોગ કરો ના, તે હવે નોર્મલ માસ લેવલે અમુક લેંગ્વેજ બોલવી પડે, પણ જ્યારે 1-to-1 હોય તો કશું જ નથી કરવાનું. આ નિયમિત તમને જે આજ્ઞાપૂર્વકની વિધિ આપી છે જે અને અમુક એવા સંજોગો હોય તો જ તમે સત્સંગને મિસ કરો, બાકી કોઈ પણ રીતે સત્સંગમાં આવો તો એવી શૈલી ને એવી વાતો નીકળશે એમ જ તમને બધું વર્ત્યા જ કરશે. બરાબર. એમ જ વર્ત્યા કરશે. બરાબર. વાતાવરણ કામ કરે છે, સામૂહિક વાતાવરણ છે, એવું એક ટાઈમિંગ એવું 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 વાક્ય નીકળી જશે કે બહુ જ હેલ્પ કરશે, બધા પઝલ સોલ્વ થઈ જશે. બરાબર.
આ સમજાય કે ના સમજાય? કેટલી મોટી વસ્તુ ખ્યાલ આવે તમે? શું કહેજો કાંતિજી સાહેબ? માયકા તો પાઉભીને લઈ આવ્યા તમે, બહુ સરસ રીતે આજે આ સત્સંગની અંદર એક નિરીક્ષક તરીકે રહેવું એનો ફોડ આપે પાડ્યો અને ખૂબ સરસ રીતે મને પોતાને સમજાણો. હવે આજે તમે બોલ્યા નિરીક્ષક એક રહેવું, એવું બી મેં હું એવું નથી બોલ્યો નિરીક્ષક તરીકે. આ વાર્તાલાપથી તમારું નિરીક્ષક પણ ચાલુ, નિરીક્ષક પણ ચાલુ. હવે રહેવા જશો તો નહીં રહેવાય નિરીક્ષક. બરાબર બરાબર, સાચી વાત છે, સાચી વાત છે. આક્રમ છે, બરાબર છે. નાટકીય બોલો તો ચાલે, રહેવું તો રહેવા જશો તો તમે કર્મ જેવા ઘાસરી બંધાયા છે, અહી બહાર નીકળો તો પછી રહેવાશે જ નહીં. બરાબર, પણ તમારે આ સમજાઈ ગયું એટલે ત્યાં આગળ એક એવું અંદર જ્ઞાન કામ કર્યા કરશે કે આ છૂટું પાડશે. કાંતિભાઈ તમે શું કહો છો? સાહેબ, આપણે જનરલી આપણને વિધિમાં બોલાવવામાં આવે છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. આ રટણ આપણે નિરંતર કરીએ જ છીએ. હાલ આપણી જોડે દેહભાવથી અથવા પ્રતિષ્ઠિત આત્માથી આપણે આ વસ્તુનું રટણ ધ્યાન કરીએ છીએ, તો આ ધ્યાનની પ્રોસેસથી આગળ કેટલું વધી શકાય? અને જે દેહ એટલે પ્રતિષ્ઠિત આત્મા જે બોલે છે એ વિનાશી ભાગ છે, તો અંદર એવી કઈ પ્રોસેસ થાય છે કે જેથી કરીને આપણે કેવળ જ્ઞાનને ટચ કરીએ છીએ? તો એ જરા સમજી લઈએ કે આ જે વાત કરો છો ને, જો શુદ્ધાત્મા શબ્દ આવે ને તો પ્રતિષ્ઠિત આત્મા શબ્દ નથી લાગુ પડતો. શુદ્ધાત્મા શબ્દ આવે તો દેહ ભાવ પણ લાગુ નથી પડતો. આમ બોલનારો તો સાહેબ શરીર અને મન વચ્ચે બે જુદો પડી ગયો, એ જુદો પડી ગયો. એટલે અહીંયા અહીંયા જ બારીકાઈ સમજવાની છે. આ સમજાય ને? એ બની જાઓ છો તમે, જેવા તમારા લગ્ન થાય છે એટલે તમે સામેના પતિદેવ બની જાઓ છો, બનાવવું નથી પડતું. જેવો બાળકનો જન્મ થાય એટલે તમારા ફાધર બનાવવા નથી પડતા, બની જાઓ છો. એટલે ખાલી એટલું જ બોલે કે હું શુદ્ધાત્મા છું એટલે દેહ ભાવ ના રહ્યો. આ સમજાય કે ના સમજાય? આ બહુ જ માર્મિક રીતે સમજવાનું છે. એટલે એટલા જ માટે કીધું કે ગેરજીને એનાલિસિસ ના કરતા, ખાલી શુદ્ધાત્મા છું એટલું જ બોલે એટલે આખો જ ફોર્મેટ બદલાઈ જાય છે. પણ આમ તો ધ્યાનની સ્થિતિ જ ઊભી થાય ને કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. ધ્યાનની ના, ધ્યાનની સ્થિતિ નથી તમારી. હા, ધ્યાનની સ્થિતિ નથી, તે રૂપ જ છો તમે, ધ્યાન નથી. અચ્છા, ધ્યાન નથી. આ સમજાય કે ના સમજાય? એ રૂપ જ છો. જે મેં દાખલો આપ્યો કે શું તમારે ભગવાન થવું છે, તો બતા તમે છો જ. તમે જે પુસ્તકને એનાલિસિસ કર્યું છે એ પ્રશ્નોત્તરી દ્વારા તમારું એનાલિસિસ મેં રોંગ બતાવી દીધું. એટલે હવે તમે આ આ રોંગ થઈ ગયું એટલે રોંગને રોંગ કીધું, તો એને જ્ઞાન ક્રિયા કહેવાય કે અજ્ઞાન ક્રિયા કહેવાય? જ્ઞાન ક્રિયા, જ્ઞાન ક્રિયા. હવે જ્ઞાન ક્રિયા થઈ, આ સમજાય ને? તો શું કહે છે કે જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. બીજા શબ્દમાં શું થઈ ગયા કે તમે દરસલ શુદ્ધાત્મા થઈ ગયા, શબ્દથી નહીં. આમ જનરલી તો શું થાય છે કે આપણે એમ કે શબ્દથી બોલીએ છીએ એવું જો ક્રિએટ થાય તો આ વસ્તુ અહીં ઊભી રહે. કેના શબ્દથી નથી બોલતા, એનાલિસિસ થાય છે. બરાબર, કોઈ એનાલિસિસ થાય છે. બરાબર, રાઈટ. તમે તમારા જે બી સત્સંગ હોય એની જોડે, મારો ખાલી આજનો સત્સંગ તમે 5-25 વાર જોજો તમે, તો આ ધ્યાન શબ્દ નીકળી જશે. આ દેહ ભાવથી હું શુદ્ધાત્મા બોલું છું એ શબ્દ નીકળી જશે. બહુ જ બારીકાઈ છે. વાત સમજાય કે ના સમજાય? બહુ જ બારીકાઈ છે. એટલે બારીકાઈ છે એટલે એમાં બહુ જ બહુ જ ગંભીરતા જોશે, સ્થિરતા જોશે. ત્યાં દુઃખ દુઃખ જે એને સુખની મેં પરિભાષા બતાવી. વાત સમજાય ને? કે ભાઈ અંધારામાં પૈસા પડી ગયા અને અજવાળામાં મળે કે ના મળે, તો મળે જવાબ આપે છે. માટે એ જીવ ભાગ થઈ ગયો. ભાઈ એનાથી પેલા આત્મા પર જે આવરણ હોય
મન વચન કાયાથી એ આવરણ હટે છે કે શું પ્રોસેસ છે? આત્મા ઉપર આવરણ નથી. હાજી પાછું છે ને, જેવા શુદ્ધાત્મા આધાર લે દરસલ આવરણ જતું રહ્યું છે. હવે જે આવરણ ની વાત કરીએ છીએ, ચારિત્ર મોહ રૂપે છે. ચારિત્ર મોહ રૂપે એટલે બીજા શબ્દમાં ચીનીમાં જેવું છે, એટલે એને આવરણ ના કહેવાય, એને ભાષ્યમાન પરિણામ કહેવાય. ભાષે છે નહીં, છે નહીં, એક્ચુઅલમાં છે નહીં. બરાબર, પેલા આપણે છે બોલતા હતા એટલે ભ્રાંતિ કહેવાય, અને અત્યારે એ ભાષે છે નહીં. આખો જ્ઞાની નો પ્રયોગ છે, તમારો પ્રયોગ નથી. એટલે અત્યારે બે વસ્તુ રહે છે, અજ્ઞા પ્રજ્ઞા છે, અને પ્રજ્ઞા અજ્ઞા આવી થઈ જાય છે. એટલે એ ભાષે છે એની જગ્યાએ હજી ભ્રાંતિ છે એવું બોલો છો તમે, પણ ખરેખર ભાષે છે. પણ એવું થાય કે સાહેબ આનું અવલંબન હું શુદ્ધાત્મા છું એનું લેવું તો પડે છે ને છેક સુધી? ના, લેવું નથી પડતું. તમને સમજાઈ ગયું છે, તમને જેમ સ્પષ્ટ સમજાઈ ગયું કે હું કાંતિભાઈ છું એવું તમને સમજાઈ ગયું, જેવું સ્પષ્ટ સમજાઈ ગયું કે હું શુદ્ધાત્મા છું એટલે લેવું નથી પડતું. વર્તે છે, વર્તે છે, બરાબર છે. સમજાય કે ના સમજાય? લેવું પડશે તો પછી એટલો તમારે હજી અક્રમ વિજ્ઞાન કે આ સત્સંગને હજી સમજવાની બારીકાઈ બાકી છે. વર્તે છે, જેમ કાંતિભાઈ તો તમારે 50 વર્ષ થયા પછી નામ પાડ્યું હશે, છે પહેલાથી પડેલું છે. છઠ્ઠીએ કે હુજબુજ જ નથી તો વર્તે છે કાંતિભાઈ, તો આ કે બોલવાનું કે એ કરવાનું રહ્યું તમારે? છે જ, હું શુદ્ધાત્મા છું. પણ આખો પ્રયોગ જ્ઞાનીનો પ્રયોગ છે એટલે ગાળાનો એવો સ્ટેપ મૂકવામાં આવેલો છે. પણ આમ તો આધાર રૂપે ગણીએ છીએ ને આપણે કે ભાઈ મારે શુદ્ધાત્મા બોલવું પડશે, ભલે જ્ઞાન હોય યા ના હોય, આધાર છતાં આપણે આધાર એક શરૂઆત કરવા માટે એક આધાર લઈએ છીએ કે ભાઈ હું શુદ્ધાત્મા છું. ભલે મારી જોડે રોંગ બિલીફ છે, માન્યતાઓ છે, મારા મન વચન કાયાના દોષો છે, બધું છે, છતાંય પણ આપણે આ રીતે શરૂઆત કરીએ છીએ, હકીકત છે. હા, એ આધાર નથી. તમને આખો એ પ્રયોગ સિદ્ધ કરીને આપેલો છે એટલે આધાર નથી. બરાબર, એ સિદ્ધાંત છે. જેમ ઇલેક્ટ્રિસિટી નો તમે ડાયરેક્ટ કરો તો કરંટ લાગે કે ના લાગે? લાગે. અને પગમાં સ્લીપર પહેરો, લાકડા પર પગ મૂકો, એટલે એનું કારણ કાર્ય કર્યું, એનું મારણ વારણ તારણ નિવારણ કર્યું, કેટલો આધાર થયો એનો? તમારા સ્વભાવમાં આવ્યો, સ્વભાવમાં આવ્યો. બરાબર, આધાર નથી. એટલે જ મેં કીધું કે એનાલિસિસ ના કરતા ઘરે તમે, નકર આવા જ જવાબ નીકળશે તમને, અને એ રીતે વિષય ભારે થઈ જશે. ઇલેક્ટ્રિસિટી દાખલામાં સીધું તમને મળી જાય છે કે સ્લીપર પહેરો, લાકડા પર મૂકો, ક્યાં આધાર છે? નથી. આ સમજાય કે ના સમજાય? સેમ એવું અહીંયા જ છે. પહેલા પહેલા તમે ભગવાન છો જ. આ ભગવાનની હાજરીમાં જ કાંતિભીનો આટલો મોટો વિસ્તાર થયો છે. તો આ જ ભગવાનની હાજરીમાં આખો વિસ્તાર વિથ ઇન ફ્રિક્શન તમે એને ન્યુટ્રલાઇઝ કરી શકો. હા, એટલે એ છૂટો પડી જ જાય છે એ વખતે ચારિત્ર રૂપે. એટલે આધાર વાળો શબ્દ નથી, આધાર વિજ્ઞાન છે. ક્રમિક હોય અને અહંકારના બેઝ થી હોય તો એને આધાર કે આધાર કહેવાય. અને એ મારો પ્રશ્ન એ રીતે કર્મ સ્વાભાવિક ક્રિયા કરાવે છે. આ તો કાંતિભાઈ, આ તો એનાલિસિસ. મને આવો વિચાર આવતો હતો ઘણી વાર કે કેટલી કેટલા સમય સુધી આપણે હું શુદ્ધાત્મા છું બોલીશું, પણ હવે મને એવું ફિક્સ થયું કે ભાઈ હવે આ ખરેખર છે નહીં, આપણે છીએ જ, છીએ જ, છીએ જ. બરાબર, સાચું ને? કૃપાથી આપ્યો એટલે અમુક લેવલ થી પછી વર્ષે તમને આજે પછી ઓટોમેટિક તમે નહીં બોલો તો એ સ્વરૂપ જ બની જઈશું આપણે. બરાબર, સાચું ને? સવાલ એટલે એટલી મોટી વસ્તુ. ઓકે, હાઈ, એટલે આ વિજ્ઞાન છે. એટલે આ તો આ જે દાખલો ગણાય ને, સિદ્ધું દાદા શું દાદા છે, શું દાદા ભગવાનનું જ્ઞાન છે, આ કળિયુગમાં પ્રગટ થઈને શું કામ કર્યું છે. મારું તો કામ થઈ ગયું, હા, સમજાય ને? હવે મારે મારા કુટુંબ પરિવાર કે સમાજજનને કે 71 પેઢી તારવાની છે. પણ કેવી રીતે? કે શું દાદા છે, શું દાદાનું જ્ઞાન છે, બસ આટલું જ. જે જે બી ઉત્થકણ થાય છે સત્સંગ દ્વારા, બીજું બસ શું દાદા છે ને દાદાનું જ્ઞાન શું છે, દાદાનો સંઘ કેવો છે, દાદાના આપતો પુત્રો કેવા છે, દાદાના કવિરાજ કેવા છે,
એટલે પેલી મને એવું લાગતું હતું કે આ ક્રિયા જ કરી રહ્યા છીએ આપણે. ના ના, આ તો જસ્ટ જે છે ઓપન હાર્ટ થી. ના બરાબર, જ્ઞાન ક્રિયા છે એટલે જ્ઞાન ક્રિયામાં હેપનિંગ છે. હેપનિંગ છે, પાછળ કરતા નથી, હેપનિંગ છે. તમે તમે પહેલાય કરતા નતા, હેપનિંગ જ હતું. આ તો ખાલી માનો છો કે હું કરું છું. તે ચાના દાખલામાં હું કરતો નથી, તે કરતો નથી, તેઓ કરતો નથી. આખું ઉડાડ્યું તમારું. મને ઘણી વખત એવો વિચાર આવે કે આપણે આ ક્રિયા જ કરીએ છીએ એવું થતું, પણ એ દેહ ભાવે થયું. એ વસ્તુ વસ્તુ સમજાય કે ભાઈ મને શુદ્ધાત્મા પદ આપેલું છે, મારી જોડે સ્વર છે, તમે રૂપી હોવા છતાં અરૂપી છે. એટલે એને બીજા શબ્દમાં સંસારમાં રહેવા છતાં, સંસારને કાદવ કે કાદવમાં રહેવા છતાં તમે જળ કમલ વર્ષ. યસ રાઈટ. અને આ જે વિજ્ઞાન હાથમાં આવ્યું એટલે વિજ્ઞાનના આધારે તમે દેહ હોવા છતાં વિદેહી થઈ ગયા. યસ ફાઈન, મસ્ત. આ સમજાય કે ના સમજાય? યસ, મજા આવી ગઈ. અને આ વિદેહી આરાધના છે, દેહ નથી. કર્મ બંધ નથી પડતું, કર્મ બંધ પડે તો દેહ કહેવાય. પણ સાહેબ પેલો અનંત જન્મ નો અભ્યાસ હતો ને, એટલે આ વસ્તુ પાછી કોક સમય ક્યાંક આમ ઝળકે. હવે એનાલિસિસ ના કરતા. ઓકે, થેન્ક યુ. બસ અહો 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 દાદા, તમે કવિ બની જાઓ. આ બધા કવિ બની ગયા છે, પુષ્પાબેન પદો લખે છે, આ છે બધા લખવા માંડો તમારા બધું. સર ના ના, તો આ તમે પદ્ય દ્વારા ગદ્ય દ્વારા તમે વાત કરો. આજે વાત કરી તો અદ્ભુત વસ્તુ છે. તમે આ જનક દેહની જે દશા છે તો અમુક છે, આ તો નિરંતર વર્તે છે. એટલે કર્મ બંધ પડે એટલે દેહ ભાવ ના રહ્યો, વિદેહી થઈ ગયા. સમજાય ને? તમને કોઈ જોતું નથી, ઓળખતું નથી. પણ સાહેબ, તીર્થંકરો થઈ ગયા એ વખતે એવું કઈ શુદ્ધાત્મા છું કે હું શુદ્ધાત્મા છું એવું ક્યાંય રટણ ક્યાંય આપણે સાંભળ્યું નથી, ક્યાંય વાંચવામાં નથી. બંધ કરી દેજો હવે. જે મારું છે કેવું છે, કોઈ શુદ્ધાત્મા જશે નહીં. ના, જતો તો નથી જ. મને જયારે જોશે ત્યારે એ થશે. પણ દરેક પોતપોતાના અનુભવો કે ધારો કે મને અત્યારે આ થયું, કાનનું ઓપરેશન કરાવ્યું, ડાયરિયા ને બધું થયું. એક જણે અનુભવ પૂછ્યો, શું વર્તે? મેં કહું ના, કશું નહીં. કોઈ બી સંકલ્પ વિકલ્પ ના થયો, શુદ્ધાત્મા હાજર થઈ ગયો, નામ વર્ત્યો, નામ મેં આમ ગોઠવણી કરી, કશું નહીં. મને કે ખાલી આ તમારો અનુભવ જુદો છે. મેં કહું એવો કલરફુલ છે ને અનુભવ? હોય વર્તે છે જ મારી પાસે. મારે કઈ એપ્લાય કરવાનું કે એ કરવાનો ભાગ નથી રહેતો. જે અનુભવ કીધો તમારે, તો એના તો પદો લખી નાખ્યા બધા. વાત સમજાય ને? એટલે બસ નિરીક્ષણ જ કર્યા કરો, જોયા જ કરો, જ્ઞાનીને જોયા જ કરો, કામ થઈ જશે. અને આ સંઘ એવો અદ્ભુત છે. અને દાદાનું જ્ઞાન ને દાદાએ અમને જ ખબર નથી આપતા પુત્રોને કે મહાત્માને કેવા તૈયાર કર્યા છે. પણ દાદા હાજર થશે ને દાદાનું જ્ઞાન હાજર થશે, ક્યાંય ઘૂંચાવા જેવું નથી. ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ આવે ત્યાંય તમે તમારી સમાધિ છોડતા નહીં. એટલું અદ્ભુત છે કાંતિભાઈ સાહેબ. બસ બસ, સમજાય કે ના? શું કહો છો ઉત્તમભાઈ સાહેબ? આ તો વિષય બધો લાંબો લાંબો થઈ જાય. ફૂલ સ્ટોપ આવી ગયો. ફૂલ સ્ટોપ આવી ગયો. વ્યવહારમાં ફૂલ સ્ટોપ નથી, વ્યવહારમાં ફૂલ સ્ટોપ નથી. એટલે આજે બહુ સરસ કાંતિભાઈ આજે પ્રશ્ન કર્યો. બહુ સરસ છે, વાસ્તવિક કહે છે. અને ઘણા વખતનો એમનો મંથનમાં પ્રશ્ન નીકળ્યો છે. એટલે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે, કોને જોડે ઉપમા કરશું આપણે? તીર્થંકરને બનાવનાર, પરંપરાને બનાવનાર, પરંપરા જેના આધારે છે એ પરાત્પર પુરુષ છે. આ તો ઠીક છે, આપણે કહીએ કે દાદા ભગવાન છે અવતારી છે, તો અવતારીનો અવતારી છે, અવતારીનો અવતારી. પરાપુરુષ 24 નિમિત્ત છે દાદા ભગવાન, એ દાદા ભગવાન છે. અને એને આપણને શુદ્ધ આત્મા આપ્યું છે. એના મને વર્તે છે. આ તો તમે જે ખુમારીથી બોલ્યા છો એમાંથી મને તમારા દર્શન થાય છે. અને તમારો મને દાદા ભગવાન, દાદા ભગવાન અહીંયા તાદ્રશ્ય થઈ ગયા. તાદ્રશ્ય થઈ જાય, તાદ્રશ્ય થઈ જાય. આમ તો સાહેબ હું નિશંક હતો, મને એવું નહોતું કે શંકા હતી જ નહીં. પણ છતાં મને એમ થાય કે પૂછાય મારા માઇન્ડમાં વિચાર કેમ આવે છે. એટલે મેં કીધું એને જસ્ટ આઈ હેવ ટુ ક્લેરિફાઈ ઇટ. તમે જ્ઞાતા થઈ ગયા.
એટલી મોટી વસ્તુ છે. એટલે આપણે તો બસ દાદાના ગુણ લાગાશે ને માની જરાશે, બસ આટલું ગુણ લાગવાના, બસ આટલું. દાદા દાદા બીજી કાંઈ પડે જળમાં પડવા જેવું નથી, અને પડે તો એ જ્ઞે છે ને આપણે જુદા છે, બસ આટલું. એટલે એવો છે મન વચન કાંઈક એવો ને બધું છે, એટલે પડશે ગૂંચાળામાં તો એ કાંતિ ભી કરે, આપણે એનાથી જુદા, બસ આટલું જ આપણે કરવાનું, બીજા બધામાં પડવાની જરૂર નથી. બરાબર છે. શું કહેજો ઉત્તમજી સાહેબ? બહુ સરસ અનિલભાઈ, મને પેલો યાદ આવે કવિતા કહે છે ને, સાંકળ વગર લોહાની સાંકળ થી બંધાયેલો છું, ખરેખર તો અજ્ઞાન ક્રિયાનો પણ હું કરતા નથી, અજ્ઞાન મને વર્તતો હોય તોય કરતા નથી, અને જ્ઞાન હોય તો બી કરતા નથી, કારણ કે જ્ઞાન અને અજ્ઞાન બે મને ચલાવનાર છે, એના આધારે ચાલું છું, મારાથી નથી ચાલતો આ. બરાબર, એટલે કેવી વાત છે. એટલે ધારો કે તીર્થંકર તીર્થંકર બન્યા છે, તે કર્તાપદ ને ઓળખીને પછી બન્યા છે, આ તો કર્તાપદ કાઢી નાખ્યું છે, પછી ઓળખ્યું 100% કાઢી નાખ્યું છે, 100%. અરે દેખાય છે હું આ કરતા છું. આ હા હા, એવા દાદા ભગવાન. આ હા, શું દાદા ભગવાન, એ દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. આ બોલ, આજનો જે સત્સંગ થયો ને એમાં કવિરાજની એક લાઈન મને યાદ આવી, કે જે કવિરાજે આ લખ્યું છે ને, આપણે કહ્યું છે પણ ખરું, જગતની તત્વલક્ષી ગઝલ અનાદિથી હતી ગુપ્ત, જગત મોષાય રે સિદ્ધ શેર હકીકી ઈશ્કે આપ ઉપજ. બહુ અદભુત જે સત્સંગ થયો. જય સત્ય.